संकट हरे ने अधम उदाहरण पण विघान दुख विदारी बाटी कुल पीठवा तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोह माया विषय सुध धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती गिलोले ये भुजालम विशालम गुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम असेही न सेही न माता न ताता न भ्राता स्नेही विदेहा न देहा न रूपा न रेखी न माया न काया न साया विसेही सीन गासी निवासी न मंडी शरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न संखा न संखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोटा न प्रोटा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपाली अभंगाल गंगा त्रिभंगाल जानी अनंगाल गंगा सुरंगा विशाली शिखर में बुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो तोई प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्य मांगे सियाली वटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जलनिधि ज्ञान चरणी समग्र भारत वर्ष की धरा एम फोरठ आ काठियावाड़ी धरा धरती ना कोई पण गाम ना पादर नो पाणो पीड़ो होय पाणो पाळियो नहीं पाणो खाली ई पाणा ने पाहे जईने ऊंचकावीने एम कह्यो शू अहींया पीड़ो छो कंकाळू वरसती शू छे तारी पासे तो एम के खाली थोड़ी घड़ियो उभो रहे ने तो एकाद बलिदान नी त्याग नी अन पाळिया नी तने वात करू के आ होरठ नी धरती शू छे ता तो आ बाजू थी चारे बाजू थी डुंगरडाओ नाना नाना ई ऊंचा थई तने के पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान चरणी अने आ धराना माढूड़ा केवा छे माणा केवा छे रसिक हैडा है मर्म मुख मंडळे मानवी मीठड़ा प्रेम भीना આ ગામ તો હકીકતમાં પ્રેમ ભીનું છે આ ખરેખર મજા આવી છે આ ગામને ગામને તાળીએથી વધાવો બધા કારણ કે
ગામડાઓ બહુ ઓછા હવે જોવા મળે છે, જે ગામડાનું જે જીવન છે, અને એ રીતે બધું થાય તો કઈ આપણે કઈ નડે એમ નથી બીજા વાવાઝોડા. તો રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજરમણી કે ભારતી માતની વંદુ તની આવડી એ માતન દન મોદન સૌરાષ્ટ્ર ધરણી ભારતી માતની વંદુ તની આવડી. ત્રિભુવન વ્યાસ રાજકોટના એમણે કવિવરે તનિયાવળી શબ્દ વાપર્યો છે. ભારતી માતની, ભારતી માં ભારતની, તનિયા એટલે દીકરી અને વળી એટલે મોટી દીકરી, માં ભારતની મોટી દીકરી છે, સૌરાષ્ટ્રની ધરા છે. ભારતી માતની વંદુ તનિયાવળી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી, એવી ધરતીનું આ નાનકડું જેનું નામ જ ઈશ્વર ઉપરથી શરૂ થાય છે એવું ઈશ્વરિયા, એમાં ઉદડ પરિવાર, ખાસ કરીને આજે દાદબાપુ કાથળબાપુ હુદળને સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ ભાવાંજલિ દેવા માટે હું અને તમે બધાએ જ્યારે પધાર્યા છીએ આટલી બધી સંખ્યામાં, નાનકડું ગામ છે, સંસ્કારી ગામ છે, અને સંસ્કારી છે એટલે કહીએ છીએ, નહીંતર કાંઈ એમ અમને જેવું દેખાય એવું અમે આવીને તરત કહી દઈએ. અહીંથી અમને જે અનુભવ થતા હોય ને માઈક ઉપર સીધા આવે, પણ ખરેખર સંસ્કારી ગામ છે. અને એ અહીંયા પધારેલા સર્વસ્વ વડીલો મુરુબીઓ યુવાનો ભૂલકાઓ માતાઓ બહેનો બધાયનું એક પારિવારિક આ કાર્યક્રમ છે, એક પરિવારનો આ કાર્યક્રમ છે, અને સમસ્ત ગામે એ મળી અને એક પ્રેમથી આ કાર્યક્રમમાં હાજરી આપી છે. તો બધાયને દાદબાપુ કાથળબાપુ ઉદળની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પધારેલા બધા જ સજ્જનો સ્નેહીઓ વડીલો મુરુબીઓને ઉદળ પરિવાર, અને થોડા નામ હું ખાસ કહીશ આ પરિવારને ત્યાં હું તમે પધાર્યા છે એટલા માટે, ગંગ સ્વરૂપ દેવકુબેન દાદભાઈ ઉદળ, અને સૌજન્ય શ્રી પ્રકાશભાઈ દાદભાઈ ઉદળ, રામભાઈ દાદભાઈ ઉદળ, બેનબા અંજનાબા દાદભાઈ ઉદળ, પૌત્ર પ્રદ્યુમન પ્રકાશભાઈ ઉદળ અને યોગીરાજ પ્રકાશભાઈ ઉદળ, અને પ્રયાગરાજ રામભાઈ ઉદળ, અને પૌત્રી બેનબા હાદીબા રામભાઈ ઉદળ, આ બધા છે ને જેટલા અહીંયા કાંઈ પધાર્યા, મેં કીધું કે સજ્જનો વડીલો મુરબીઓ માતાઓ બહેનો બધાનું આ ઉદળ પરિવાર ખૂબ ખૂબ સ્નેહથી પ્રેમથી ભાવથી સ્વાગત કરે છે, અને અમે પણ સ્વાગત કરીએ છીએ. બીજી વાત તમને એ કહું કે પ્રેમ જે છે ને એ વસ્તુ આખી અદ્ભુત છે. આપણી પ્રેમ ભાવના સંસ્કાર એ બધી ખબર પડી જાય આપણે, એ ઓલા આપણે ઘણી વાર પ્રોગ્રામમાં કહેતા હોય કે ભાઈ એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, હા એક મામાને જોઈ તો આખા મોહલની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈએ એટલી ગામની ખબર પડી જાય, રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય. હા એટલે ખરેખર એમાંય સ્કૂલના પટાંગણમાં મને હમણાં મામાને ત્યાં ગભરુ મામાની ત્યાં અમે ચા પાણી પીધા ત્યારે બીજા બધાએ ઘણાએ મને કીધું કે ભાઈ એવા સંસ્કારી આ ગામ જ એવું છે, એ તો છે નહીં અહીંયા દેખાય છે. વર્ષો પહેલાં જે સ્કૂલના પટાંગણમાં હું તમે ગોહિલ સાહેબને અમને મામાએ જે સન્માન કર્યું, પણ વર્ષો પહેલાં અહીંયા, હવે તો બધું સારું છે અને સ્કૂલોને આ બધું આવી ગયું છે, પણ વર્ષો પહેલાં જે કામ, ત્યારે હું અભિનંદન આપું છું. જોયું છે અમે આ બધી વાતો સંસ્કારની ને બધી વાતો કરતા હોય તો અમને એમ થાય કે અમે ક્યાંક પધારો, દાખલા દીધા જેવા હજી છે એટલે પધારો પધારો, જેટલા એ મહેમાન આવે એનું ખરેખર ફરી ફરી અને અમે સ્વાગત કરીએ છીએ. મહેમાન એક વાત એ પણ કરી દઉં, અહીંયા દેવરાજભાઈ યુવાન સરસ મજાની ગણેશ વંદનાથી લઈ ભજન માતાજીની સ્તુતિ કરી, અમારો એવો જ મુક્તિદાન જય ચારણી છંદો ગીતો ગઝલ એમને મોજ આવે એવી લહેર કરાવે એ, અને અમારે મામા સંચાલન પણ કરે છે અને સરસ રીતે છંદ પણ એમને ગાયો વાતો કરશે. તો વાત તમને એ કરતો હતો હું કે ગભરુ મામા અને વાળા પરિવાર એ એમણે જેમ અમે ઘણીવાર પ્રોગ્રામમાં કહેતા હોય કે છાત્ર નતઃ ક્ષતિ ઇતઃ છાત્ર નતઃ ક્ષિતિજ ઇતઃ છાત્ર, એવું આપણે ત્યાં જેમાં કોઈ જાતનો ડાગ ન હોય ક્ષતિ ન હોય એને ક્ષત્રિ કહેવાય,
આવું આ તો શાસ્ત્રો આપણા. અને ન તો ક્ષિતિજ, એક અમિતાભ બચ્ચન નો ડાયલોગ અમિતાભ બચ્ચન નો કહે છે, બધા એ મેં સાંભળ્યો અને તમે સાંભળ્યો હોય છે, મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વાહ શરૂ હોતી હે ને એવું બધું છે. તો મેં પ્રોગ્રામમાં મારે મેં કીધું આ તો અમારે દરબારુનો છે ડાયલોગ, એટલે કીધું તો તમે દરબારુનો સારું લગાડવા હાટું ગોતી લ્યો. મેં કીધું નહીં હું તમને હું એ એ તમને હું પુરાવા સાથે કહું ને આ શ્લોક. પછી મેં કીધેલો કે હું નથી કહેતો શાસ્ત્રો કે નત ક્ષતિ ઇત ક્ષાત્ર, પહેલાં તો ડાગ ન હોવો જોઈએ, એ રીતે જીવન જીવવું પડે. એટલે રમણા રમામાન કહેતા હતા કે ભાઈ અમારે કંઈ કરવું જ નથી પડ્યું, ગામ આખાએ જે પ્રેમથી અમારા પ્રસંગને ઉજળો કર્યો છે ને એ સાહેબ, આ પ્રેમ આનાથી મોટો પ્રેમ ને ધન બીજું કોઈ હોય ન શકે. હંફથી મોટું ધન તો દુનિયામાં છે જ નહીં, એ વાત પાકી છે. તો ક્ષત્રિયના દીકરાને આજ પણ જો જીવતા આવડે ને તો એને કંઈ કરવું ન પડે, એ વાત પાકી છે. પણ એ રીતે જીવવું પડે. ઘણા હું કે આપણે ત્યાં સમાજમાં કે ભાઈ મારો કોઈ ધડો નથી કરતો, પણ ધડાનો પાણો જોયો છે, ચારે બાજુથી બિચારો ટોસાઈ ટોસાઈ ગયો હોય ત્યારે ધડા થાય, એમને કઈ ધડા થતા હોય છે કઈ? હા હા હા, એટલે એ સાચી વાત છે. તો એમણે વર્ષો પહેલા મામાને પણ હું અભિનંદન આપી દઉં ગભરું, કે વર્ષો પહેલા જે કામ ક્ષત્રિયોને વખત હતો ત્યારે ગામને બચાવવા માટે બીજું નાથા દેવાનું ત્યારે એ પણ કર્યું, અને આજ શિક્ષણના યુગમાં ત્યારે એણે એવું બીડું ઝડપી અને જેની કદાય છે અહીંથી હું અને તમે આજથી 100 વર્ષ પછી અહીં બેઠેલામાંથી એકવી નહીં હોય કદાચ આજથી 100 વર્ષ પછી. પણ આ ગભરું મામા એ પરિવારનું નામ અને આ શાળા છે ને એ તો એમને ઊભી છે, દુનિયાને ખબર પડી છે, દુનિયાને ખબર પડી છે કે આ કર્યું. આ કોઈ અમે વાખાણ કરવા આવ્યા નથી, એમ કાંઈ એવું કાંઈ બને નહીં કે ભાઈ બે દુવા મેં નકર કાં, ઘણી વાર અત્યારે ઊંધું બહુ થયું છે એવું કે ભાઈ આ સારું લગાડ, ના ના તો સારું લગાડ તો અમારા દાદાજીનો રાહડો ન કહો, મારા એનાથી ટુકડા તમે કોઈ સહો જ નહીં ને. મેં કોઈ સાંભળ્યો મારા દાદાનો રાહડો તમે સાંભળ્યો મેં ગાયો એવું એવું નથી કાંઈ, અમે તો હા એનાથી ટુકડા તો ન જ હોય ને કોઈ, મારા નાનાનો નથી ગાયો એવું નથી. પણ સારી વસ્તુ જગતના ચોકમાં જો તમે નહીં મૂકો તો દુનિયા છે એ સંસ્કાર છે એ ભૂલી જશે, એ આખી પરંપરા છે. એટલે હું ઓલી શ્લોકની પછી આ વાત ઉપર આવું. મને આજ લોક સંસ્કૃતિ સંસ્કારની વાતો ગીતો અહીંયા એવો અડાભીટ ડાયરો બેઠો છે, માતાઓ બહેનોની આટલી સંખ્યામાં હાજરી, એટલે એ બધી વાતો હું આપને અમે બધા તમને. અને બીજી વાત, અહીંયા મને મામા કહેતા હતા કે ભાઈ આ કાર્યક્રમ કરી તો અમે પૈસા ઉડાડવાનું, આ તે જો થાય તો કેમ લાગે, આ તે અમારે કંઈ જોતું કંઈ મેળવું એવું નથી. અમારે ખૂબ જ અમારી કુળદેવીની પુરુષ દાદાની અને એ કૃપા તો છે જ, પણ અમારા બાપુજીની એના એણે જે અમને ધન આપતા ગયા છે સંસ્કાર રૂપી ધન, એ રામ મામા કહેતા હતા એ મોટું છે. તો અમારે એના માટે આ પ્રોગ્રામ નહીં, કોઈ દેખાડવા માટે પણ નહીં, પણ એનાથી પૈસા જે થાય એ સ્મશાન જે ગામનું છે એમાં અને કોઈ સારું આવ ખાતરીથી ગૌશાળા હશે તો એમાં આ બધા પૈસા અમે આપી દઈશું. હા, અને એટલે હું રાજી થયો છું. એટલે આ બધા એટલે મેં કીધું તો એ સારી વાત છે, આવી રીતે જ આ બધા પૈસા ગૌશાળાઓ કોઈ નબળા વર હોય એ કલાની ઓલાથી લઈ અને ગામડા ગામો ગામ કેટલી ગૌશાળાઓ ચાલે છે ડાયરા ને ઓલું બધું કરીને, એ સારી વાત છે. કોઈ મંદિર બનતા હોય કોઈ બીજું ત્રીજું સેવાના કાર્યો થતા હોય તો એ રીતે છે. અને બીજું ભાગશાળી માણસ હોય એની પાછળ આટલા માણસ ભેળા થઈ શકે અને કંઈક સારું થાય એ વાત પણ પાકી છે, નહીંતર નથી. એટલે એ વાત હું કરી, પણ એની પહેલાં તમને કહી દઉં, મેં કીધું આ ડાયલોગ તો અમારા દરબારનું, તો કે તમે તો એનું ગમે ત્યાંથી ગોતી લ્યો એવું નથી. મેં કીધું સાચ અમિતાભ બચ્ચન એમ કહેતા હોય કે ભાઈ મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વાંચે શરૂ હતી હે, તો આ શ્લોકનો અર્થ કરો કોઈ ગુજરાતી બોલો આનું કરતા હોય એને કોઈ વિદ્વાનને પૂછો. નત ક્ષિતિજ ઇત ક્ષાત્ર, ક્ષત્રિયનો દીકરો ઊભો રહીએ ને ત્યાંથી એનો હિમાળો શરૂ થાય, એના હિમાળા પૂરા જ ન થાય કોઈ દી. તો આ મૂતો એ જ થયો ને, હિમાળા એટલે દબાવી લેવો એમ નહીં, પણ સંસ્કાર તરીકે જીવીએ એટલે આજુબાજુ વાળાને ખબર પડે અમારો. એ મેં કેટલી વખત બોલ્યો છું કે એક જ ઘર દરબારનું હોય અને રાતે 1:30 વાગે બેન દીકરી બજારમાં એકલી 18 વર્ષની દીકરી હાલી આવતી હોય અને અજાણ્યો મહેમાન આવે અને પૂછે કે બેન બેટા દીકરી ક્યાં ગઈ હતી, તો કે મારા બેનપણીની ભરત ભરવા ગઈ હતી. તો અત્યારે 1:30 વાગે રાતે અંધારામાં એકલી જાત અને આબરૂની તારી ઇજ્જતની બીક નથી લાગતી, તો એ દીકરી કેવી જોઈ. અમારા ગામમાં એક ઘર દરબારનું છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને મારા હામુ જોઈ હગે એ કહેવાય. બાકી 2 ગલોફામાં પાન ભરાવીને દુકાને ઠપાટ મારીને ક્યાંક પૈસા નથી દેવા એને હાંગડું ભા કહેવાય. એ તો સીધી વાત છે, આ તો અમારી ફરજ છે, એટલે અમે ચારણ તરીકે પાછા આમ અમારે જે કેવું જોઈએ કહેશું અમે. હા, એ તો સીધી જ વાત છે ને ભગત બાપુ, શોખું કીધું મારે ઘણી બધી વાતો કરી પણ આ એક કડી.
કઈ બાપુ કઈ કઈ હજી તમને પાઈ સખડા પડે હવે ખરમ બાપુ તણી કઈક લાવો આ સોરું સગડા મરે બાપ કે નાથ સો અને હવે બાપ ની કઈક ફરજું બજાવો બાપુ કઈ કઈ હજી પાઈ તમને પડે હરમ બાપુ તણી કઈક લાવો હવે સોરું સગડા મેરે બાપ કે ના થશો બાપ ની કઈક ફરજું બજાવો એને બીજું કઈ કરવું તો પડે સાહેબ કેટલા એવા ગામડાઓ છે મેં એક પ્રોગ્રામમાં કે અમારે રામપરા કેવું ગામ ધારી પાહેની કાઠી મામાનો એક જ ઘર છે અને વર્ષોથી એમનામ સરપંચ છે એક જ એટલે મેં કીધેલું કે તમે એમ માનો છો કે આ આટલા ઘર આમાં પ્રજાપતિઓના છે આટલા બધા 200 ઘર કે વધારે ઘર પટેલ ડાયરાના છે બધાય એટલે હું આ મામો એક જ ઘર છે એ હું બંદૂકની અણીએ અને સરપંચ થતો હોય છે ઈ કઈ લાંબુ હાલે અને જાજા બધા મારી નાખે એના જ ગીત ને એના ઇતિહાસ રહેતા ઓસામાં બિન લાદીને માર્યા એટલે કોઈ માર્યા જ નથી એવું નહીં પણ જે વખત આવે સુરવીરે પાછો એવો હોય પણ જે વખત આવે ત્યારે એને ખાલી પોતે પોતાના રીતે જીવે એટલે દુનિયા તૈયાર જ છે સ્વીકારવા માટે એટલે એ જીવનની મારે વાતો કેવી છે જે સાચી વાતો છે જે સંસ્કારની વાતો છે એન્ટ્રી ઘણી વખત એવી વાત આવે એન્ટ્રી નો વિખાવા દેતા યુવાનો બધું આવું વધારે પણ એટલે મારે હવે કે રહેવાય એટલે કહી દઉં હવે તમને કહી દઉં હાવજને કોઈ દી એન્ટ્રી પાડતા જોયો તમે એન્ટ્રી કોને પાડવી પડે હેઢાડીને મોઢું આવડું જ હોય બિચારી માથું એ તો આમ કઈ ફૂ કરીને આમ કરે તઈ કઈક લાગે ભર્યું ભર્યું તો તમારે શું થવું એ નક્કી તમે હાવ તો જાળા આડો આમ કરી જાય અને તોય જેવી તેવી જટા દેખાય તો આમ થઈ જાય એ અહીંયા બેઠો હવે એમાં એન્ટ્રી પાડવી પડે યાર એન્ટ્રી નો વિખા આવું બધું ન રાખવું તમારી એન્ટ્રી તો કાળની છાતીની માથે પડેલી છે બ્રહ્મા પણ એમાંથી ન કાઢી શકે કે ભારત વર્ષની માલિકોર કેવા ઉજળા ઇતિહાસો છે જેણે બલિદાનો આપ્યા છે ભારત વર્ષના અમારા ઇતિહાસમાં એટલે એટલે હેઢાડીને કિર્યા કરવું પડે નકર બધું ખબર પડી જાય માથું આવડું કદ એટલે એ એ બધી વાતો હોય તો ઘણી બધી પણ મને રાજીપો વ્યક્ત કરું છું કે ઉદળ પરિવાર આખે આખો પરિવાર એમણે આવું સરસ કાર્ય કે મારા ગામને સંસ્કારની વાતો થાય અને કુટુંબ ભાવના જળવાઈ રહે મા બાપના સંસ્કાર શું છે આજે પરિવારો વિખાણા છે ધન બધું ઘણું બધું મેળવ્યું હોય છે આપણે ઘણું બધું આપણે આકાશને અડી જાય એ બહુ મોટી વસ્તુ નથી પણ આકાશને અડી તોય પગ ધરતી ઉપર અડતા હોય ને એ બહુ મોટી વાત છે બાકી તો તમે આપણે ભજીયા ખાઈને કોઈ કાગળ આમ નાખી દઈએ સાપાનું કાગળ હોય નાખી દે અને વીટળું આવે ને ફગાય છે સોમનાથની ધજાઈ અડી આવે કાગળ એ કઈ ઊંચાઈ પ્રાપ્ત કરી ન કહેવાય પછી ક્યાં જાય એનું કઈ નક્કી નહીં માનવતાનો મેલાય તમે જો આજથી 100 વર્ષ પહેલા લીમડો જેટલો કડવો હતો એટલો જ આજ કડવો છે 100 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજે તીખું છે 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ આજ કેરી મીઠી છે 100 વર્ષ પહેલા કારેલા જેટલા કડવા હતા એટલા જ આજ કારેલે કડવાશ નથી મૂકી લીમડે કડવાશ નથી મૂકી કેરીએ મીઠાશ નથી મૂકી મરસાએ તીખાશ નથી મૂકી પણ માણહે માણહાઈ મૂકી દીધી છે એટલા માટે આ કાર્યક્રમો કરવા પડે છે એટલા માટે આ સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરવી પડે છે દાદીમાની વાતો દાદાઓની વાતો હાહુવાઓના પ્રેમના ગીતો અદ્ભુત છે હું બધી મને આવશે મેં આ બધી વાતોમાં કહેતો રહીશ કાંઈ મારા પ્રોગ્રામમાં કહું યુવાનોને ખબર છે કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓની આવી ફરમાઈશું આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા અમારા દેશના મહાપુરુષો આવા છે અમારા દેશની સતી નારીઓ આવી છે અમારા દેશના સંતો આવા છે દાતારો આવા છે વડીલો આવા છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે એ આપણી પરંપરા છે આપણા ગીતો પણ એવા છે બધાય ફિલ્મનું એક ગીત તમે સાંભળ્યું હોય છે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હે ટકો કરાવવા આવ્યા બોલો શરૂઆત જ ત્યાંથી સીધું પૂછ લેવાનું મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હે અને એની વાત ભગત બાપુ કરતા હોય આપણા સાહિત્યમાં તો એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે જી આ તો મને આવતું જાય છે આગળ મારે બધી આ વાતો સંસ્કારની કરવી છે એટલા માટે એ તો એની રીતે આપ તમે આ ધ્યાન રાખજો કે આ ઓલું અમારા ગામડાના બાપા ઘણા દેહી હોય ને એમ કહેતા આનું કંઈક આના ઉપર શકર ફરે છે અટાણે આ શકર બધા ઉપર ફરતા હોય એમાં ખાસ કરીને કલાકારો છે નેતાઓ એનું ખાસ ધ્યાન રાખવાની આ કંઈ આ શકર હું કરે એનું નક્કી નહીં
ઈ કે હું આમ નતો બોલ્યો તો કે આપણા વિડિયો બતાવે ડ્રોન માં આવી ગયું લે હવે ફેર ઈ કે હું ન્યા નતો અરે પણ તું હતો આમાં દેખાય છે મેં હમણાં કાલે કેમ કઈક મેસેજ વાંચ્યો કે ડ્રોન વાળા પોલીસ ઓલે ડ્રોન લઈને ઓલા પકડી લેતા ગમે ત્યાં ભેગા થયા લોકડાઉનમાં તો કે ડ્રોન વાળા જે ફેરવીએ ફેરવીને બજારોમાંથી પકડી લેતા ઈ ડ્રોન વાળાને કયો ખાડા ખબડા બહુ બજારોમાં છે ઈ હવે જોઈ જાય તો મેં ખાલી હું મને કાંઈ વધારે મારે ઓલું કાંઈ ને હું સાહિત્યકાર છું મેં જાહેરમાં કાયમ બોલ્યો છું કે ભાજપવાળાના પ્રોગ્રામો હોય કોંગ્રેસના હોય બીજા હોય ત્રીજા હોય બધાય અમે કરશું પણ અમારે સાહિત્યકાર તરીકે અમારા માટે બધા હરકા હારા કામ કરી હારા અમારે કોઈ પાર્ટીનો માણસ છે એને કાયમના માટે હું કહું છું પણ એક કહી દઉં કે ડ્રોન લઈને ઉપરથી જે આવતા હતા પકડી જતા એ પોલીસનું કામ હતું અને ત્યારે રોગ ન ફેલાય એટલે એ પોલીસ કરતી હવે ખાડા પડે એ કામ પોલીસનું નથી એટલે એ વાત હવે મૂકી દેજો ખાડા પડે એ કામ પોલીસ વાળાનું નથી પોલીસ વાળા એનું કામ બરાબર કર્યું એને બિરદાવવું જોઈએ મારું કહેવાનું એ છે એનું કામ હતું પણ ખેર એ વાત વાળા તો ઓલું વશમાં નીકળ્યું એટલે મારે એ બાજુ જરાક જવું જોઈએ માતાજીની કેટલી કૃપા દ્વારકા વાળાની ભગવાન રામની જોગમાં આપણી કુળદેવીની કે આપણે કોરોના પછી બધા પાછા ભેગા થઈ શકીએ છીએ આ બધું એટલે હું તમને કહેતો હતો કે દાદમામા છે એમને અંજલિ દેવા માટે આપણે મળ્યા હોય તો ભાગશાળી આત્મા પાછળ માણસો ભેગા થઈ શકે અને આવું કાંઈક થઈ શકે નકર આપણે ખબર છે અત્યારે બહુ અઘરું છે આ બધું અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે હી ચલે જાતે હૈ મામા અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે હી ચલે જાતે હૈ કોઈ જીતે હૈ મોત કે લિયે તો કોઈ મર કે ભી જી જાતે હૈ મામા મર્યા પછી જીવી ગયા છે એટલે આટલી સંખ્યામાં આ ગામ આખું મામા અમ્મામા કહેતા હતા અમારા ગામને શું કહું વારી જાઉં ઈ કે મને ઈ કે ભાવુક થઈ જાઉં છું કે બધા વર્ણના બધા યુવાનો મળી અને જે મદદ કરે આવું આવું ડાવું રહીએ તો ભારતને સુપર પાવર બનાવતા વાર ન લાગે હો બધા ગામ આમ હપી જાય ચૂંટણી બૂંટણી કે અમારે થાય તો અમે તરત પાછા રહે એ બહુ સારી વાત છે અને હું તો કહું જે તમને હાર ભાજપ સારું લાગે તો કૂદી પડો તૂટો એટલી મહેનત કરો કોંગ્રેસમાં મજા આવે તૂટો એટલી કરો આમ આદમી પાર્ટીમાં મજા આવતી હોય તૂટો એટલી ચૂંટણી મહેનત કરી લો ચૂંટણી પૂરી થાય એટલે બધા ભેળા થઈને ભજીયા ખાઈજો આવું તો હેલ્યા જ કરે આમાં કાંઈ હોય નહીં એવું પછી એ જરૂરી રાજકારણમાં નો ઉતરાની બધું ખરાબ ખરાબ કાંઈ નહીં એના ઉપર જ આખા દેહનું બધું હાલે છે રાજકારણી કરાય પાંચ ભાઈ હોય એકને એમાં ઉભું હોય એકને વાડી બાળીને એ રખાય ગાયું ભેહું રખાય એકને નોકરી કરાય બધું કરાય હા ભારત આખાને સુપર પાવર બનાવવા માટે કાંઈ એમનેમ ન થાય ખાલી મિસાઇલું હોય તોય મેળ ન આવે બધું જોઈએ ખેડૂતની પણ જરૂર પડશે એટલે બધી જરૂર પડે એ બધું આપણે કરવું પડે એટલે એ બધું થાય અને બધું જે બધી રીતે બેલેન્સ રહીએ તો આપણે છે એ કંઈક ને કંઈક કરી શકીએ એટલે આવી સંસ્કારની વાતો આજે આપણે બધાય મળી અને કરશું બીજી વાત ફરી ફરીને કહું તો આપના તરફથી જે ડોનેશન રૂપે આવશે એ ગૌશાળામાં અને આ શમશાનમાં જવાના અને હું મામાને ચારણ તરીકે હું વિનંતી કરું કે અહીંયા જે પૈસા થાય એ તમે ગૌશાળામાં દેવાના છો અને શમશાનમાં જે આપી કીધું એમાં વાંધો પણ વધારે મારે નથી કે હું આવું કહેતો ને પણ મને પણ જે પૈસા જે થાય ને એમાં 1100 રૂપિયા તમારા ભેળવી દેજો આ મારી વિનંતી એમાં બધું આવી ગયું 1100 ભેળવી તમે વધારે હું નથી કહેતો એટલે એવી રીતે આપણે આ બધી વાતો પણ થોડી પ્રાર્થના ચારણ તરીકે આવ્યો છું આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સુર છેડ્યા પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડા સત્ય ઉપાસક અદિતિ અને સ્વતંત્ર જીવનના ગીત ગાયા અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જોગ જનની તણો એક લીધું તો એવી બધી વાતો કર્યા પહેલાં થોડી સ્તુતિ દુહા છંદ સપાખરા યુવાનો અત્યારે બહુ સાંભળે અને રાજી થાઓ બધા યુવાનો કેટલા યુવાનો એવા છે કે જેમણે વ્યસનો પણ મૂકી દીધા મારી પાસે આવીને એમ કે આજથી હું આ અત્યારે અમને એમ થાય કે આ મારું જમા પાસું છે એ રાજીપો વ્યક્ત કરું છું અને દુહાસનમાં થોડી સ્તુતિ કરીએ આપણે મામાને અંજલિ દઈએ અને આગળ આવશે એ બધી વાતો આપણે કરશું તોય ધકમાર મારી શાંતિકરણ જગ ભરણ તું અનઘડણ ઘણા ભવઘાટ તને નારાયણી ઈશ્વર રૂપ વેરા
ડાયરો છે અહીંયા 18 વર્ણ આવ્યા છે. જય હો જય હો. પધારો પધારો બધા મહેમાનોનું આપણે અહીંથી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. અરે ખમામા મા ગુગુરુ ખમા ખમામા મા ગાંગર ખમા ખમામા મા 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 બાપુનું અહીંથી સ્વાગત કરી છે અને માયા ને મમતા તણા અને જેને રતીએ લાગ્યા નહીં રોગ એવા સંત સમરવા જો હજકાળ મૃદુ હુકટ હકટ થકટ થિકટ થકટ થિકટ થકટ પશુપાલન કામ પ્રજાધન નાચ કરે કૈલાસ ચરે
चरण नाच करे દુનિયાને નોંધ લેવા માટે આવવું પડશે, એ વાત પાકી છે. ઘણી વખત એવું થાય કે ભાઈ મેં સારું જ કર્યું છે, મેં કાંઈ અવળું નથી કર્યું, છતાંય મારા ઉપર આવું કેમ થયું? તો એનો જવાબમાં ભગત બાપુનો બહુ સરસ એક દુહો છે કે તમે ગમે એટલું કરતા હોય તમારા ઉપર પડે તો એનું કારણ શું કે આવું બનતું હોય છે. કારણ દુહો છે કાક બાપુ. આપણી આંખોની જીભે આપ કોક દી આપણો પગ કાંટા પર પડે એમ કોક દી બીજાની ભૂલે બાપ એ આપણને કસક નો આવી જાય કાગડા. પણ જો ઉજળું જીવન જીવા ભગત બાપુની ઝીણી ઝીણી વાતો. ભગત બાપુ કાક બાપુ એ ચણોથી જોઈ, ચણોથી લાલ હોય ને એ લાલ ચણોથી જોઈ કાક બાપુ એમ લીધી હાથમાં, મજા આવી ગઈ. હા હા હા, કેવી ચણોથી કુદરતે બનાવી, રૂપાળી કેવી ચણોથી લાગે. તાય ને વિચાર થયો કાક બાપુને, આ એક ચણોથીમાંથી કેવડો મને તમને કાક બાપુએ ઉપદેશ આપ્યો એ વાત છે. ચણોથી જોઈને કે બહુ સરસ, પણ મોઢું કાળું, આવી રૂપાળી ચણોથડી અને મોઢું કાળું કેમ? કાક બાપુએ ચણોથીને ભાંગીને મોઢામાં અંદરથી જે ગરીબ નીકળ્યું એ મોઢામાં નાખ્યું ને, તા તો કડવી ઝેર કાક બાપુને ખબર પડી ગઈ અને દુહો કીધો, મારે તમારે જીવનમાં ઉતાર્યા જેવો શું કે સાંભળો. પણ મેં જુગતે ચણો છડી જો આમ જુગતે ચણો થી જોઈ તો ગળા લગણ ગોરી ઘણી. આહા, હવે સાંભળ્યા જેવું યુવાનો ખાસ હો. પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઠું કાગડા.
તકરાર માં એમ કઈ લોઠા થી નો લેવાય પણ ભેદું કવિ વ્યાકરણ ભણે એ અમારો કાઠી ભડ કહેવા જાય વટલી અને દીકરી આપતા અને એક દી ક્ષત્રિયો તુરક ને પંથ ચડ્યા એક માં કઈ કઈ અને નીત તાજીમ કરે ગરીબડા બની અને પાવ પડ્યા અને ધર્મ હિંદડા હિવાનો એ ધોડી ને ભાગ્યો તે દી એને દબાવી દબાવી અને દંડ દીધા એ અશ્વના સ્વાર્થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો જેથી અશ્વના સ્વાર્થઈ હાથ તલવાર લઈ અમારા કાઠીએ કાઠિયા વાડ કીધો અને હવે થોડી યુવાનો અને ખાસ કરીને માતાજીની એવી કૃપા છે, હમણાં હું કાયમ કહેતો હોઉં છું કે 5 વર્ષનો બાળક પણ મને સાંભળે, યુવાનો પણ મને સાંભળે અને બેનું દીકરીઓ પણ સાંભળે અને 80 વર્ષનો બાપોય મને સાંભળતો હોય. આ કોઈ ઓલું નથી કાંઈ કે હું મને કંઈક આવડે છે અને મેં કંઈક, પણ જગદંબાની કૃપા હોય તો જ આ થઈ શકે એ વાત પાકી છે. એટલે સપાખરાઓ ખૂબ આજે ગવાય છે, એટલે સપાખરામાં થોડી વંદના ખાસ કરીને હે દાડા હુરજ, હે ભગવતી ભેળિયાવાળી, હે વીર વસરાજ સોલંકી, અહીંયા જેટલા પ્રોગ્રામમાં આવ્યા છે એ બધાના ઉપર કૃપાનો વરસાદ, ઓલો વરસાદ હવે છેલ્લો આટો થઈ ગયો હોય તો આપણે એને કંઈક ફોર જેઠ મહિનાની બીજે આવજે. અને આમાં તમે જોઈજો, આમાં જીવતરમાં શું છે ખબર, ઘણી વખત આપણે એમ લાગે હું આમને હું તેમને, પણ જીવતર બહુ ટૂંકું છે સાહેબ, બહુ ટૂંકું છે, ક્યારે શું થાય કાંઈ નક્કી નથી સાહેબ. સારું કોકના માટે કરી લઈએ એ જગતના ચોકમાં રહેવાનું છે અને સમયે કરી લેવું એ મને તમને વરસાદ શીખવાડે. મામા અત્યારે આવે ત્યાં સુધી બહુ વાંધો નથી આપણને, આનો આ વરસાદ શિયાળામાં આવે તો આપણે કેવો, જે વરસાદ માટે ગાંડા થતા હોય, હે મારો બાપ હવે વરહી જા, મેહુલિયા હે મારો બાપ હવે કૃપા કર હવે વરાય, એવું કહેવા વાળા. દિવાળી પછી જો વાદળા ચડે તો તરત કઈ કરે અને કાળોતરો કરડે ક્યાંક આ બાજુ ન અમરે. એના ઉપર એટલું જાણવા મળ્યું એના ઉપર કે સમય હોય ને ત્યારે જ વરહી લેવાય, બાકી વરસાદ જેવા વરસાદ નહીં કહી દે કે નહીં 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 નહીં. સોમા હે વાદળ ચડે એની આરતીઓ થાય કાગ બાપુ, પણ શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડાઓ. સમય આવ્યા સમયે જ બધું સારું લાગે, સમય હોય તો વરહી લેવું જોઈએ. પછી વરહવું એટલે કોઈને મદદ કરવી, કોઈના વિશે સારું બોલવું, કોકનો સારો પરિચય આપવો, ઘણું બધું ગણે. કોઈ પણ ગામમાં જઈને કોઈ વાત કરે ને કે ભાઈ ફલાણા ભાઈ તો કે એ અમને બધી ખબર હોય, પણ તારી આખા ગામને ખબર છે એનું હું એમ. કોઈ કે ભાઈ ફલાણા ભાઈ ગામમાં જે છે એમની વાત નો થયો ભાઈ એની એની વાત તો કે એ અમને બધી ખબર હોય, પણ તને તારી જ ખબર નથી તું શું કરવા નીકળ્યો છો એમાં, તમને બીજાની શું તને ખબર હોય. એટલે સમયે બધું સારું લાગે, સમય આવે ત્યારે વરહી લેવાય, એટલે બધાય ઉપર કૃપાનો વરસાદ વરહે, ત્રીજી લહેર હવે ન જ આવે એવી જગદંબાને પ્રાર્થના કરીએ. થોડું ઘણું કાંઈ આડાવડું આવે તો આપણે એના અમે લડવાની શક્તિ, માં તું અમને શક્તિ આપજો, કૃપાનો વરસાદ બધાય ઉપર કેવો વરહે. ગીગા બાપુ બારોટના શબ્દોમાં કેવું હોય તો રાજા
ચંદ્ર વાળા પડતાળા પાણી વાળા આ ભુડેવા કામ નથી ને તો અમને બબે બાટી ગયે એમ છે હાવ પડતાળા પાણી વાળા
આ ગાંગાણી આ રાજપૂત સાથે સાથે થોડા છંદો ની મજા આલે છે, વચ્ચે વચ્ચે વાતો ને બધું આપ ખૂબ આપો છો, અહીંયા સેવાના કાર્યમાં જવાનું છે એ પણ આપને ખબર છે. ઉદળ પરિવારના પ્રેમને લઈને આપ બધા અહીં પધાર્યા છો, એ પરિવારે મોટામાં મોટી સંપત્તિ સંબંધની કમાણી કરી છે. સંબંધથી મોટી કોઈ સંપત્તિ દુનિયામાં નથી. પ્રેમ ભાવના અને સંબંધ હોય, અઢારે વરણ મળી અને સારા કામ કરે એને જગતમાં કોઈ જીતી ન શકે. એટલા માટે મને ખાસ કરીને દાદબાપુ છે એ વીર વસરાજ દાદાના ઉપાસક હતા, દાદા વાસરાના ઉપાસક હતા. એટલે વીર વસરાજ સોલંકી પોતાના એમના લગ્ન થાય છે ત્યાંથી લઈ અને યુદ્ધના મેદાનમાં કાયમ આવે છે ત્યાં સુધીનું એક સપાકરું છે, એમાં થોડી કડીઓની હું આપને યાદી કરાવું. એટલે એમની ચેતના સુધી પૂગે, કારણ કે ફરી ફરીને આપને કહી દઉં કે ભાગશાળી આત્મા હોય ત્યારે આટલા માણસ એની પાછળ ભેગા થઈ શકે. અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે હી ચલે જાતે હૈ, કોઈ જીતે હૈ મોત કે લીએ, તો કોઈ મર કે ભી જી જાતે હૈ. અને બીજી વાત ઈ કે વો બીત જો બીત ગઈ સો બાત ગઈ, એમનો સંસ્કાર સાચવી અને આ પરિવાર કાયમના માટે જીવશે તો પેઢી સુધી ચાલશે. એમના સંસ્કાર છે, સંસ્કારની સંપત્તિ, સંસ્કાર અને સંપત્તિ બેયની જીવનમાં જરૂર છે. પણ સંસ્કાર હોય ત્યાં વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એ કઈ નક્કી નહીં. હા, એટલે સંસ્કાર છે એ હાથવા જેવા છે. એટલા માટે આ સપાખરું દાદા વીર વસરાજની વંદના અને દાદબાપુને અંજલિ રૂપે એમની એમની ચેતનાને પણ દાદા વાસરાની સ્તુતિ થતી હોય એટલે આનંદ આવે. એટલા માટે નારા જાનૈયા હજારા લઈ હાલો ત્રણ વાને લાડો રાણો અસો મારા થાય તોખારા રાજત ગાતે ચોક ડાકોળા અંગ ચોડા રૂપ કોળા અંગ ચોડા સજા સરણ કાર કાત હાઈ દળા હુકળત પેદળા હી કાતો હોવે પેલે તકુ સોળા જાણ પેલા પીરી તું વાદળા બ્રહ્મંડા વાળા વાદળા બ્રહ્મંડા વાળા ધુમાથી ધુકાનો રવિ દેવળા ચોવળા ખાબે અવાજા પઢું સાંતાણા છાઠ ગયા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે બમણા ના હોર બમણા સુભના ઘણા દિન ખાબ ધણા નાખી તહા બાપ વેલું એથા બન્યા ઢોર ઢોર ફેરી સાથે વસુરા આપણા ભારત બેક દિયા બાત સાતો સાત અસો દે લાકા કહો માલદારી આ બધા આ ગાંગાણી પરિવાર મેરી સાથે બસરાજ કાફળ ભારત ભેગે લીએ બાત સાતો સાતો અસુજે લતાળ કન સુપટ ગુજર રાત હવે હાથ સમચાર પાડાય મારા કરો સુપરાત પાલા પ્રેમની વાતો કરે છે, ભાવનાની વાતો, વૈશ્વમાં કાપો કાપો ક્યાંથી આવ્યું એમ.
એટલે તમને ચોખવટ કરી દઉં, હું કાયમ મારા પ્રોગ્રામ માં યાદી કા પાકિસ્તાન ને કાપો 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 આ વાઇબ્રેશન નું કાયમ આપણા અહિયામાં જીવતા રહેવા જોઈએ, એ બધું છે ને જરૂરી છે, એ આમ ખબર પડે યુવાનોને કે આપણે, કારણ કે હવે એને તો એને ખબર પડી, આમ તો એને કાશ્મીર જોતું હતું ને એ બધું હતું, હવે તો એને એમ થયું કે ઓલી બાજુથી ઓલા વાંદરા ઘરી ગયા, અને જો અહીંયા આવ્યા જા હું ક્યાં, આ બાજુથી હિન્દુસ્તાન છે, એટલે ક્રાંતિ હોવી જોઈએ, વાયડાઈ ન હોવી જોઈએ, પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે, તમે નીકળો અમને અહીંયા ફાવે છે, પણ હપ હોય તો કોઈ કાંઈ કરી ન શકે. અહીં માતાઓ બહેનો ઘણી બધી સંખ્યામાં બેઠા, એમને ખબર હોય કોઈ પણ બેન શાક માર્કેટ કે શાક લેવા જાય, બકાલું શાકભાજી લેવા, તો એમાં ભેળા ફ્રૂટ લેવો હોય તો બેન પૂછે કે ભાઈ આ તરબૂચ કેવો કેવા છે, તો કે બહુ સરસ છે મીઠા, તો કે ચીર કરીને જરીક ચખાડો એમ, કેરી કેટલી કેળા કરતા કેરી મોંઘી હોય, છતાંય બેનું એમ કે ભાઈ જરાક ચખાડો ને મીઠી છે ને, એને ચીર ચખાડે, બધી ફળ ઘણા બધા ચખાડે, કોઈ દી કોઈ બેને કીધું કેળા ચખાડો તો લઈ કેળું એમ, કેળું ચાખવાનું કે શું કામ ખબર, ઓલા બધા એકુકું નંગમાં છે, કેળાની આખી લૂમ છે, લૂમ થઈને રહેવો તો કોઈ ચાખવાની કોશિશ નહીં કરે, એ વાત પાકી છે, એટલા માટે એક થઈને રહીએ એટલે કોઈ એનું કાંઈ બગાડી ના શકે. બીજી વાત તમને એવી જ કરું કે હું કે તમે જંગલમાં વૈયા જતા હોય ને, ડાળા મથો આમ હાવ જેવો લાગે એવો દીપડો આમ વયો હતો હોય, અને તમે પાણાનો ઘા કરો જીગર હોય તો દીપડો ભાગી જાય, દીપડો ભાગી જાય, કૂતરો ફાટેલો આવે તેને આપણે પાણો મારી તો ભાગી જાય કૂતરો, એને ભાગી જવું પડે, નકર એમાં તાપ તાકાત છે ઘણી, સતાય ભાગે, શું કામે આપણે એને પાણો માર્યો, પણ એનો એ પાણો લઈને ઓલી મોટી માખીનું મધ આવે વડલામાં પીપળું બેઠું હોય, એને પાણો માર્યો હોય તો કોને ભાગવું પડે, આપણે ભાગવું પડે, કોકના અવેડામાં પડવું પડે, ગુનામાં પડવું પડે, શું કામે ખબર, માખી તો આવડી જ છે, દીપડો ભાગી જાય કૂતરો ભાગી જાય, અરે હાવ જ ભાગી જાય જીગર હોય તો, માખીમાં આપણે કેમ ભાગવું પડ્યું, ઓલા બધા એકલા છે ને, માખી ઝુંડ છે, એક થઈને રહેવું ને તો કોઈ પાણા મારવાની કોશિશ નહીં કરી શકે, એટલે હું આ યાદી કરાવું પાકિસ્તાન ને કાપો કા, અને એ આપણી વળી નથી, વળ વગર કોઈ થી ધીંગાણું ન કરવું, એક તમને કહી દઉં, અહીં બેઠેલા બધા યુવાનોને હું તો ખાસ કહેતો, વડીલો ને નહીં, વડ વગર ધીંગાણું ન હોય, વડલો ને ભીંડો બાંધે ને બીજે થી છાપામાં આવે, ભીંડો ને વડલો બાંધ્યા, વડલાની કિંમત ઘટે ને ભીંડાની વધી જાય, એટલે ઈ બો કોની યારે ભટકાવું, એ શીખી લેવું પડે. એક દાખલો હું કાયમના માટે આપું છું કે ભેહું મરતી હોય ક્યાંય પણ, તમારે આ બાજુ શોટમાં કોઈ ભેહ મરી જાય, શોટ આવે ને મરી જાય, ગલઢી થઈને મરી જાય, કોઈ દી ગીરમાં હાવજ ભેહું માર નાખે, કોઈ દી છાપામાં ન આવે, મીડિયામાં આવ્યું કોઈ દી મોટા મોટા અક્ષરે આજે અહીંયા ભેંસ મરી ગઈ, ન આવે એવું તો હાલતું હોય, પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી, આખા હિન્દુસ્તાનના મીડિયામાં બહરાટો બોલી ગયો, ભેં ભટકાણી ભેં ભટકાણી, ભટકાવું તો એવા એરે ભટકાવું દુનિયાને ખબર પડે કે મરદનો દીકરો ભટકાણો ભાઈ, ભાઈ ભાઈ તને રંગ છે હવે બરોબર ભટકાણો ખબર પડે, બોલો હિન્દી ચેનલોમાં બહરાટો બોલતો તો દેખે એ ગુજરાત કે સુરત કા એરપોર્ટ હે, હિન્દી ચેનલોમાં ખોત બધી દેખે, ઉધર સે પ્લેન આ રહા હે ઇધર સે ભેંસ જા રહી હે, દેખીએ એરપોર્ટ મેં ભેંસ કેસે હો સકતી હૈ, મેં કીધું હો સકતી હૈ, ગુજરાત મેં સુરત મેં હમારે માલધારી હૈ ક્યું નહીં હો સકતા, અગર પાકિસ્તાન વાલા જ્યાદા ઇધર ઉધર હુઆ તો ભાદરવે મહિને મેં હમારા માલધારીના પાડા ફાટીને ધોવાડે જાતા હૈ, આ કાઠિયાવાડી હિન્દી છે, બીજાને હળી ન હોજે, એ બાંધતા બાંધતા બોર્ડર પાર કરેગા તો પાકિસ્તાન કો ખૂંદી નાખેગા, કહેવાનો મારો અર્થ ક્યાં ભટકાવવું ને એ પણ આપણે શીખી લીધા જેવું છે, એ વાતો છે, અને એ વાતો ખુમારીની વાતો અમીરાત અને ખમીરાતની વાતો એ બધી મળે ક્યાંથી, દીકરીઓ અહીં માતાઓ બહેનો ઘણી સંખ્યામાં, મારા દેશની દીકરી હાલી જતી હોય ને તો નારાયણને ઓળું જોઈ જવું પડે કે હિન્દુસ્તાનની દીકરી જાય છે, એના સામે મીઠ ન મંડાય, પણ એ જીવન જીવવું પડે, જીવન જીવવું પડે, એમને નથી થતું, ઈ પોતાની જાતને તૈયાર જ એવી કરે, આપણે ત્યાં ગામડાને ઈ એક 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 રૂઢી એક એક વસ્તુ એવી હતી, કાઠી સમાજ અહીં ઘણો છે, મોતી પરણું ભરત આ બધું બહુ આપણે હતું, હજી સુધી થોડું હચવાનું છે, એ બધું સુકામે હતું, ઘણા કે એકચુઅલી અત્યારે આ બધું સમય પર નહીં, બગાડવાની વાત નથી મિત્રો, એના ઉપર બીજું તો ઘણું બોલી શકાય, પણ 12 વર્ષની આપણી દીકરી થતી હતી ને, 12 જ વર્ષની દીકરી આ દેશની ધરતીની, એની માં અને એની દાદી એને એટલું બધું મોતી પરણું ભરત આપી દેતી હતી, એ ઝીણી નજરથી એકાગ્રતાથી એટલા માટે આપણે ભરત ને મોતી પુરોણા ના બધું હતું,
આવી તો કેટલી બધી વાતો એના ઉપર બોલી શકાય અને વાતો કરી શકાય. તો ઈ જ નેતાઓ છે, ઈ માવડીઓ છે, ઈ પોતાના સંતાનને પોતાના દીકરાને શું કહેતી હોય. તો ઈ આભમાવુ ગેલ ચાંદોને જીજાબાઈને આવો ઈ બા. આભમાવુ ઘણી વાર એવું બને 6 મહિનાના બાળકને બેનું ડોક્ટર પાસે લઈ જાય, ડોક્ટર સાહેબ મારા દીકરાને મારું ધાવણ હતું નથી, મારે શું કરવું જોઈએ? આપઘાત કરી મરી જાવ, બીજું શું કરવાનું? હગી જનેતાનું ધાવણ હતે નહીં તો તમે ખાવશો? આ હું નથી કહેતો, મેઘાણી કહે છે. હું કહેવાય આ દેશની જનેતા શું કહે? ધાવણ હતું નથી એમ નહીં કહેતો. તમે કેવા તો ખોટા બોલે છે.
હવે સાંભળો, કોઈ પણ સારું કામ કરી બતાવે જે ન થાય એને માણસ શું કે રાણામાં શક્તિ બહુ છે, તો એ રાણા પ્રતાપ ની અંદર ભરેલી શક્તિ ના અમે વખાણ કર્યું છે. જેવા ગોધર ની અંદર ભરેલી શક્તિ ના, વલ્લભ પટેલ ની અંદર ભરેલી શક્તિ તો એના અમે વખાણ કર્યું. બોલાવા પાપ લાગે, બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહ્યો, જેનામાં કોઈ ગુણ નહીં હોય વખાણ કરશો તો કવિઓ તમને પાપ લાગશે, પેઢીઓ નાશ થઈ જાય. પણ ગુણ કોણ કિયો ગાન વહી બળ પાપ હે, જેનામાં કઈ હૈસિયત નહીં વખાણ કરો તોય તમને પાપ લાગશે, આવું કીધું છે એટલે અમે કહીએ છીએ. અને ગાંધીજીએ કીધું તમારે વડાપ્રધાન થવાનું છે, મત મળ્યા 12 મત 15 માંથી મળ્યા વલ્લભભાઈ પટેલ ને, અને વલ્લભભાઈ પટેલે ગાંધીજી ને થયું કે હવે તો આજ વાળા બધાને છેલ્લે કઈક આડા આવડું થયું, ગાંધીજી ને થયું કે માસડો પાછો પડી છે. એમાં તો સમજો ને માસડો, આ પ્રધાનમંડળ આખું હોય ને એને ગામડાના ભાભાઓ માસડો કયો, એ કે લે માસડો કઈ પડી ગયો ને બદલી ગયો કઈ ખબર જ ન પડી, એ કે માન માન નામ નામ એ કે પોઠેરી હતા ને બદલી જાય બધું, એ કે તો એ કે ભારતની સેવા કરવી છે, આ બલિદાન ને આપણે વંદન કરવા પડે ભાઈ, કહેવાનો મારો અર્થ એ છે જેને સારું કર્યું છે એના માટે એને, એટલા માટે મને એક આ ગીત પણ ગાવાનું મન થાય. ભૂદેવ ને બધા મળીને પ્રેમથી જે રહ્યા છે આ બહુ મોટી વાત છે સાહેબ.
ફંફુંગર આપણે કે ને સંપ ત્યાં જમ્પ જમ્પી દેવા, અને આ બધું આપણે હતું ગામડાઓમાં. આજે પણ આવા કોઈ ગામડા હચવાના છે એનો આપણે પોર છે. એટલે મારે ઘણા બધા પ્રસંગો આમ તો આવે છે, પણ આ ગીત એવું આવ્યું છે એટલા માટે હું આપને કહું. મહારાણા તો મહારાણા પ્રતાપ જ છે, એની તો આખી પેઢીની અદભુત વાત છે. ઘણું બધું મેં તૈયાર કર્યું છે, હું આપને કહીશ ધીરે ધીરે બધા પ્રોગ્રામમાં કંઈક આઈ કંઈક બીજે. પણ એમના અર્ધાંગના અજીબદે પવાર, મામરક પવારની દીકરી, મહારાણા પ્રતાપનો શેરો ખાલી ઝાંખો પડે ને તો એ પાસે ઊભી કહેતા હતા કે રાણાજી થાકી ગયો ને તો કાંઈ વાંધો ને પોરો ખાઈ લ્યો, ચેતક ઘોડો અને કડે બાંધેલી બે તરવાર મને આપી દો, આ રાજપૂતાણીને તેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. પણ તા તો મહારાણા પ્રતાપને પોરહના પલ્લા છૂટી એ મજા, બાકી બજારમાં બગડાટો બોલે તે કે તમે અંદર રહેજો હું જોઈ લઉં, નકમ કોક લગાડી દે પછી મારે શું કરવું. એ બિચારા કોઈ દી મરે, મોત તો મંગળ છે, મૃદનો મોત આવે બાકી તો ટપકી ગયું કહેવાય. આ મૃત્યુ તો આપણે ત્યાં મંગળ કહેવાનું છે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. એની વાતો છે ને એની વાતો જગતના ચોકમાં. એ વાર્તાઓ ખરેખર પાઠ્યપુસ્તકથી લઈ અને આજના દીકરા દીકરીઓને ભણાવવામાં આવે તો હિન્દુસ્તાનને સુપર પાવર બનતા વારનું. એટલે હું વાત એ કહેવા જઈ રહ્યો કે આજે આપણી બોર્ડર ઉપર આપણા સેનાના યુવાનો ઊભા છે. ટૂંકમાં મારે એક સવાલ કરવાની આજ ઈચ્છા થઈ છે, આવું કર્યું નથી પણ આજ મને એમ થાય છે. એટલે એમાંથી કોઈ આતંકવાદી મોટો હુમલો કરવા આવે, 200 આતંકવાદી, અને એમાં આપણા 2-5 યુવાનો શહીદ થઈ જાય અને આપણા સેનાના યુવાનો લડી અને હુમલાને ટાળી દે, સાંભળજો ખાલી આ વાત જબરી છે. આતંકવાદી કોઈ હુમલો કરવા આવે હિન્દુસ્તાનમાંથી, 2-5 શહીદ થઈ જાય અને હુમલો થતો ટાળી દે, અને આપણને એમ થાય કે બસ ભારત ઉપર બહુ મોટો હુમલો થવાનો હતો ટળી ગયો, તો આપણે કેટલા રાજી થઈ. મારે આ ક્ષત્રિયો તો છે જ, પણ ઇતર સમાજના જે વર્ણના ભાઈઓ હોય, જ્ઞાતિવાદમાંથી મારે ભેળા કરવાની મારી કાયમના માટે ભાવના હોય છે, એટલે હું આ વાત કરું. એટલે હું એમને પૂછું છું, ઇતર દરેક વર્ણના યુવાનો, બીજા હોય વડીલો હોય કે માતાઓ બહેનો હોય, એને પૂછું છું, આતંકવાદી હુમલો થાય એમાંથી આપણને આપણા યુવાનો બચાવી લઈએ, સેનાના યુવાનો હુમલો ન થવા દઈએ, તો આપણે રાજી કેટલા થઈએ? એમાં જ્ઞાતિનું કોઈને થાય કે કઈ કઈ જ્ઞાતિના સેનામાં હતા એવું વિચારીએ આપણે? જોઈ લીધું કઈ કે આપણે એમ થાય, આહા આપણા દેશના યુવાનોનો 100-100 સલામ છે, ભારતને બચાવી લીધું, આવું થાય ને? આ જ્ઞાતિવાદનું યાદ એ આવે. તો હવે મારે તમને કહેવું છે, એ ઘટનાને તો 100-100 સલામ જ છે કે હુમલો થતો બચાવી લીધો સેનાના યુવાનોએ, પણ એક હુમલો થતો બચાવી લઈએ, આ વાત બહુ મોટી છે એટલે કરું છું, એક હુમલો થતો જો બચાવી લઈએ અને જો આપણને મોજના તોરા છૂટી જાય, જ્ઞાતિવાદ ભૂલી જાય, સેનાના યુવાનોને માતાજી કરોડ વર્ષ ના કરે એને સલામ જો આપણે કહેવા માંડતા હોઈએ, એક હુમલો ન થવા દે, તો એ યુવાનોને મારે 100-100 સલામ જ છે પાછી. પણ એક હુમલામાં એટલી મોજ આવી જતી હોય તો તમને હું એક છાતી ઠપકારીને ગૌરવ સાથે કહું છું, બપ્પા રાવલ સમગ્ર ભારત વર્ષ અખંડ હતું, 24 વખત એના પછી ભારતના ભાગલા પડ્યા. અત્યારે જે અખંડ ભારત આપણે કહીએ છીએ ને એ ખાલી પટોરીઓ છે, 24 વખત ભાગલા પડ્યા ભારતના. એ ભારતના બ્રાહ્મણનો દીકરો પણ એવો વીરવર જેમણે આક્રમણોને જાણે પોતે હિમાળો હાથવીને ઉભો હોય, રાજા દાહિર સિંધનું એવડું મોટું રાજ હો, હા, અને એ રાજા દાહિર ઉપર હુમલો કર્યો, છેલ્લી લડાઈ કરવા દાહિર જાતો તો એની દીકરીઓ જે લડ્યું છે એ વાત તો ક્યારેક આપણે કરશું, પણ એ દાહિરનું માથું કાપી નાખ્યું મોહમ્મદ બિન કાસિમે. હું આતંકવાદી એને કહું છું, કોઈ જ્ઞાતિ, કારણ કે માણસના પેટનું જ ન હોય એમાં જ્ઞાતિની વાત જ ક્યાં રહી, આતંકવાદી છે એ માણસના જ પેટના ન હોય, જે સારું કર્યું છે એને સારું, પણ આ તો આતંકવાદી શબ્દ જ કહેવાનો, કોઈ જ્ઞાતિ જાતિના છે જ નહીં. ઈ મોહમ્મદ બિન કાસિમે જયારે હુમલો કર્યો અને એનું માથું કાપી ગયા, વાત તો જબરી, પણ રાજા દાહિર, આ વાત મેં તમને એટલે કરી, રાજા દાહિર નો એક દીકરો બચી ગયો, બપ્પા રાવલ પાસે આવ્યો મેવાડમાં, અને બપ્પા રાવલ ને એને વાત કરી, બપ્પા રાવલ પેલી વખત સિંહાસન માંથી નીચે ઉતરીને માથું આમ પકડીને બેસી ગયા. આમ શું કામે? હિન્દુસ્તાનના ભારતના વિચારમાં કોઈ દી એવો વિચાર જ ન આવે કે કોઈ રાજા, એક રાજા બીજા રાજા ઉપર સળાઈ કરીને જીતી જાય તો એની દીકરી ઉપર કુકર્મ કરે, એવું કોઈ દી એવો ખબર જ નહોતી. એ પહેલી વાર બાપા રાવળને દાહિર રાજા જે હતો એનો દીકરાએ આવીને વાત કરી બ્રાહ્મણે,
અને બપારાવાલ કે શું વાત કરો કે હા દીકરીઓને લઈ ગયા અને આવું કરે છે આ તો આતંકવાદીઓ અને ઈ વખતે બપારાવાલ ઊભો થયો અને ઈ વખતે સમગ્ર ભારતને એક કર્યું હટાણે આપણું ભારત છે એ બે ગણું થાય એથી વધારે એવડું હતું થયું એને એક કર્યું બધા રાજાઓને એક કરી અને દીધી દોઢભાઈ એટલે લડ્યો યુદ્ધ કર્યું યુદ્ધ તો કર્યું પણ ઈરાન સુધી ભગાડીને મૂકી આવ્યા ઈરાનના હિમાલય વટાળી દીધા અને બપારાવાળે ભગાડ્યો મોહમ્મદ બિન કાસિમને અને પછી એના ભત્રીજાને ત્યાં ઈરાનમાં ગાદી સ્થાપી અને હોહો કિલોમીટરની અંતરે ચોકીઓ હિન્દુસ્તાનની સ્થાપતા આવ્યા બપારાવાલ હોહો કિલોમીટરને અંતરે ક્ષત્રિયોના ચોકીઓ સ્થાપી એમાં 18 વર્ષના યુવાનો હતા પણ હવે સાંભળજો ઈ ચોકીઓ કેવી હાલી ઓથેન્ટિક હું આ જે વાત કરું છું ને એ પુરાવા સાથે એકદમ સાચી વાત કરું છું ઈ ચોકીઓ કેટલા 400 વધારે વર્ષો સુધી આવેલી હિન્દુસ્તાન ઉપર એ ઈ આખી પેઢીએ 400 વર્ષ આતંકવાદીનો હુમલો ન કરવા દીધો મારું એટલું જ કહેવાનું છે એક આતંકવાદી હુમલો કરવામાંથી હો બસો આતંકવાદી આવતા હોય અને યુવાનો એને ન કરવા દે તો આપણને મોજના તોરા છૂટી જતા હોય છૂટવા જ જોઈ તો જે પેઢીએ 400 વર્ષ ભારત ઉપર આતંકવાદી હુમલો ન કરવા દીધો એનું ઋણ કેદી ચૂકવીશું મારે ઈ કેવું છે આમાં જ્ઞાતિવાદ ન હોય દરેક સ્કૂલમાં બપ્પા રાવળનો ફોટો હોવો જોઈએ પાઠ્યપુસ્તકમાં વાતો આવવી જોઈએ બાકી અમારે એને અહીંયાથી બાજરો નથી આવતો કાંઈ પણ આ જેવી તેવી વાત નથી સાહેબ જે પેઢી હાડા અને માનવ ઇતિહાસની માલિકો ઓથેન્ટિક વાત છે હું કહું છું કોઈ ઇતિહાસકારને જોવું હોય તો ચેલેન્જ સાથે કહું છું માનવ ઇતિહાસમાં આવી ઘટના નથી બની 1000 વર્ષ સુધી પેઢી કોઈની આધીનતા સ્વીકાર નથી કરી મહારાણાઓની પેઢી 1000 વર્ષ હવે કોઈની ઘટના ન ભૂતો ન ભવિષ્યથી બની નથી અને બનવાની નથી અને આજે શ્રીનાથજીમાં જે શામળાજી જે મંદિર છે ને શ્રીનાથજીનું મંદિર આપણે જઈએ છીએ નાથદ્વારા શ્રીનાથજી વૈષ્ણવ ગાય મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુના આપણે સારી વાત છે ભક્તિ હોવી જોઈએ એ વૈષ્ણવને વંદન છે પણ એ વૈષ્ણવનો ઇતિહાસના મૂળમાં કોક દીક જાયજો જેથી મથુરામાંથી ગોસાઈઓ પૂજારીઓ મૂર્તિ લઈને ભાગ્યા અને બાદશાહ ઔરંગઝેબ મૂળ એની મૂર્તિને ભાંગી નાખવાની હતી ને આ નાની વસ્તુ નથી હો એ વખતે રાણા રાજસિંહની પાસે મેવાડમાં આવ્યા પૂજારીઓ કે આ તો ભગવાન કૃષ્ણની મૂર્તિ છે ભગવાન કૃષ્ણની કાળિયા ઠાકરની આ મૂર્તિ તૂટી જાય તો અમારાથી જીવાય નહીં અને એ વખતે રાણા રાજસિંહે કીધું હતું કે જ્યાં સુધી જબ તક મેરે 1,00,000 રાજપૂતો કે ધડ પે જો સર હે તબ તક કૃષ્ણ કો કુછ નહીં હોગા ઇસ મૂર્તિ કો કુછ નહીં હોગા મેવાડ ને મારવાડ એક થયું બહુ મોટું યુદ્ધ થયું મારવાડની પહેલા મેવાડ પહોંચી ગયું એક દિવસ અને 10,000 રાજપૂતો કપાઈ ગયા ક્ષત્રિયો કપાઈ ગયા બીજે દિવસે મારવાડની મોટી સેના દુર્ગાદાસ રાઠોડ ઇતિહાસ તો બહુ મોટો છે પણ હજારો એમ કહેવાય છે કે હજારો ક્ષત્રિયો કપાઈ ગયા અને શ્રીનાથજીની મૂર્તિને ખંડિત ન થવા દીધી આજ શ્રીનાથજી કોક દીક દર્શને જાઓ રાણા રાજસિંહનો દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ક્યાંક ફોટો હોત ને તોય અમને દુઃખ ન થાત જે શ્રીનાથજી માટે હજારો કપાઈ ગયા છો લોહી એ મૂર્તિને બચાવી મારો એટલું જ છે મારું કે આ ભૂલી જશો તો પછી ભૂકંપે આવે ને વાવાઝોડા આવે ને ઘણું આવે એટલા માટે
એવી નાડ મારે વાલી જોગાને લાવલી ઘણી બધી વાતો ગીતો થાય હજી બધાને આપણે સાંભળશું હું મજા કરાય પણ એકાદ પ્રસંગ મારે અહીંથી કેવો છે તો એ મામાનો ફરી ફરીને એક જ ભાવ હતો કે પરિવાર બહુ વિખાય નહીં એવી પણ ખાસ વાત અમે કાયમના માટે કહેતા હોઈએ છીએ ભાઈઓ એક ઓલી બહુ સરસ વાત છે ગામડા ગામમાં બે ભાઈઓ હતા અને એમાં ભાઈ એક વાડીએ ગયો હોય છે પોતે અને હવે ઘડીક રહી જાઓ આપ પૈસા ને બધું છે ને પછી ભેળું કરજો અમારે હું વાત કરતા હોય ત્યાં થોડું બોલું થાય પણ હું લોટ ખાવું બે હેરે ન થાય એવું થાય હા એટલે ઘણી બધી વાતો છે ગીતો છે આપ બધા સતત સવા કલાકથી સાંભળો છો દોઢ કલાકથી પણ મને આ પ્રસંગ ગમે છે અને બે ભાઈઓ હતા ને એક ભાઈ વાડીએથી આવતો હતો બે હેરડીનો હાઠો લેતો આવેલો વાડીએથી અને એમાં એ હેરડીનો હાઠો છે એના આમ ભાંગી અને બે બટકા કરી નાખ્યા પીસડાનો ભાગ એક હાથમાં બોડા બાજુનો હેરડીના હાઠાનો ભાગ અને આયલો આવે એમાં પોતાના બાળક અને પોતાના ભાઈના બાળક છોકરા બે છોકરા હડી કાઢી આમ આમ મોટો ભાઈ હતો અને નાના ભાઈના છોકરા અને પોતાનો છોકરો બે હડી કાઢી હેરડી લેવા હતું શેરડી લેવા તે પોતાના હાથમાં આ બાજુ થળિયાનો ભાગ હતો આ બાજુ પીછડાનો હેરડીના હાથનો ભાગ હતો તો પોતાનો છોકરો ધોળ્યો આવતો તો એ આ બાજુથી આવતો હતો નાના ભાઈનો છોકરો આ બાજુથી આવતો હતો એટલે એને એમ થયું મીઠો ભાગ છે એ તો નાના ભાઈના છોકરાના હાથમાં જાય બે એક ભાગ હાથાના ઓલા હતા એટલે તો એને હાથની આંટી કરી આમ કરી દીધી લ્યો બેટા હેરડી ખાઓ બે લઈ લીધી પણ સંસ્કાર બાપ દાદાના જીવતા હોય ને તો થોડીક વાર આડાવળું થાય પણ પાછું યાદ આવે હાઈ જે વાળું કરીને હૂતો તો નીંદર ન આવે અંદર કંઈક થાય અને એવે ટાણે રાતે 11-12 વાગે પોતાના નાના ભાઈને ફળી આમ જઈને ઉભો રહ્યો ભાઈ એક વાત કરું કે હા કે આપણે કાલે નોખું થઈ જવું હે કે આપણે કાલે નોખું થઈ જવું અરે ભાઈ કોઈ દી આપણે કાંઈ વાત નહીં મારા ઘરના તારા ઘરના હું તું કોઈ દી તુકારો હામામાં થયો નથી અને નોખું થવાની તાત્કાલિક કેમ ભાઈ વાત કરો કાંઈ મારી ભૂલ થઈ ભૂલ તારી નથી થઈ ભાઈ ભૂલ મારી થઈ કે કેમ કે વાડીએથી આજ આવતો હતો અને મારા હાથમાં હેરડીનો હાઠો ભાંગેલો હતો પીછડો આ હાથમાં હતો આ હાથમાં થળિયાનો ભાગ હતો તારો મારો છોકરો દોડ્યા મારો છોકરો આ પીછડા બાજુથી દોડીને આવતો હતો મેં હાથને આંટી નાખી દીધી મને વિચાર થયો હાથને આંટી પડી ત્યાં સુધી વાંધો નહીં હૃદયને આંટી પડી જાય એની પહેલાં નોખા થઈ જાય નકર પછી હું થાય એનું કાંઈ નથી અમુક એવી આંટીઓ પડી જાય છે ભાઈઓ ભાઈમાં ઘણી વખત અમે સમાજમાં જોયા છે મિત્રો બે ભાઈઓ ત્રણ ભાઈઓ હોય જમીન વેચાઈ ગઈ હોય એક ભાઈની એકની રહી હોય આડાવળું થતું હોય ક્યાંક જમીનમાં કોઈ થોડું થોડું ઓલું થતું હોય પાડોહીને બીજાને ત્રીજાને તો ઘણાએ જગ્યાએ સમાજમાં એવી ઘટનાઓ સાંભળી છે કે આ જમીન મારી મારે જે વેચવી છે ને એ ફલાણાને મારે ધરાર દેવી પછી એને ખબર પડશે આવું ન થવું જોઈએ ભાઈઓ ભાઈઓમાં કોઈ દી કે મારો ભાઈ છે ને થોડું ઘણું લઈ જાય જોગમાં એવું ખૂબ દેહે અને જેણે જાતું કરી અને થોડું લઈ લીધું નીકળી ગયા ને એ ક્યાં પૂગ્યા છે એનું નક્કી નથી બાકી ધરાર લઈ લીધું છે એનું કોઈ દી આયેલું નથી નક્કી કરી લીધું આવી એવું ઘણી જગ્યાએ ઘટનાઓ બને છે તો
ઈ સંસ્કાર જ્યારે જે ઉતારીએ ત્યારે આ બધું થઈ શકે. અને મામા મને કહેતા હતા રામમામા કે મારા બાપુએ કીધું છે કે છેતરાઈ જાય છે પણ કોઈથી કોઈને છેતરતો નહીં. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. હા, અને છેતરાણા છે ને એ જગતના ચોકમાં કંઈક મેળવી લીધું છે. અરે વાહ ગોરા બાપુ, લ્યો સાંદીની ડાબલી, લ્યો કામ થઈ ગયો. બહુ મોટી સંપત્તિ છે. લ્યો બાપુને હવે શું કરવું, આવ્યો કે દેવું શું, એને પૈસા તો એને જોઈએ નહીં કાંઈ, પણ આના હાથામાં તો હવે શું દઈએ. અમે સારા બે શબ્દો બોલી, પણ સાચવવા જેવી સંપત્તિ છે આ સંસ્કાર. આ છે ને આશીર્વાદની સંપત્તિ છે એટલે કહું છું. પણ ખેર, હું જે આપણે વાત કરવા જઈ રહ્યો છું, એક છંદ મેં લખેલો અને એ કડી બહુ સરસ છે, હું તમને એમને કહું. આવી ઘટનાઓ સમાજમાં છે, માતાઓ બહેનોની એટલી જ જવાબદારી હોય છે. કુટુંબ વિખાય નહીં એના માટે ઘણું બધું, અને આજે ગામડાઓમાં ઘણી જગ્યાએ સહન થાય છે પણ એવી આપણી ઘણી કથાઓ છે. એક ગીત બહુ સરસ છે, એક કડી ખાલી તમને કહું. હાથે માઠમ ઉપર બેનું દીકરીઓ રાહડા લેતી હોય અને ઘણી દીકરીઓ દુઃખી હોય ને, તો પેલા ગામડામાં કોક દીક આટો દેવા 12 વર્ષે આવે અને પછી રાહડા લઈને દુઃખ વ્યક્ત કરતી હોય. કડી ખાલી મને એમના કે સાહે લડી રે સૂણ સાગે લડી મારી નણદાન મેળા બોલે હૈડા માં દાજે રે સૂણ સાગે લડી. ગીત બહુ સરસ છે, ક્યારેક એના ઉપર બોલી હગાય, પણ ઈ રાહડા ગાય ન્યા કીએ પણ સમાજને નો વિખાવા દઈએ અને સહન કરી લઈએ. એટલે મને આ કડી છંદની મેં લખેલી છે. કે એક દી પાડો હિયો મુજ પાંચ નું હારું થઈ જો એમ ચાહતા. હું નાનો હતો, મારા મા મને કહેતા કે બેટા સવારમાં ઉઠીને એટલું જ માગવાનું કે એ માતાજી પાંચ પાડો એનું હારું કરજો, તો કે આપણું એની રીતે હારું થાય. તો પાડો હિયો મુજ પાંચ નું હારું થઈ જો એમ એક દી ચાહતા. આજ ક્યાંક ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈ ને આગળ જતા. ઘણી જગ્યાએ આપણે જોઈ છે નોકા થયા ને 7 વર્ષ થયા હોય અને બાજુમાં ભાઈ નો રહેતો હોય, એ નવી ગાડી છોડાવે તો આ કુટુંબ આખું હુએ નહીં રહેતી. એ કે નોખા હારવાર થયા ના ગાડી આને કેમ સૂચી, એને મહેનત કરી છે ને તેને ટીકા કરી છે એ સૂચી, બીજું કાંઈ નથી આમાં. પાડો હિયો મુજ પાંચ નું હારું થઈ જો એમ ચાહતા. આજ ભાઈ પણ વાળી શકે નહીં ભાઈ ને આગળ જતા. વાહલપતણા આ વીરડા દંભી જમાને ડોળિયા, તો શંકર ઉમાના સાયબા કર ભેરડા ડા ભોળિયા. આપણે કુળદેવીને ભોળાનાથને જગદંબાને હુરિતને પ્રાર્થના કરી કે અમારા કુટુંબ નો વિખાય, અને ઈ સંસ્કાર એમનમ. ઈ ભાભલાઓ બેઠા હોય, આપઘાત નહોતી થતી તેથી બાબાની પાસે જઈને કઈક રસ્તો કાઢે, ગમે એ રસ્તો કાઢે. અટાણે આપણે ત્યાં કહેવાય ને ગોલટા ગાડા વાળે, કેવડી મોટી વાત એ બધી. એટલે એ નો વિખાઈ જાય ને એવું આજે બને છે. એક દાખલો મેં દીધેલો, બહાર પ્રોગ્રામો હોય ને બીજા રાજ્યોમાં અથવા બહાર વિદેશમાં, ત્યારે હું કહું કે માયનામનો એવી અમુક વાતો છે અમારી. અમારી ગાંડીગીરમાં આજે માલધારી કોઈ હોય ને, એ ભેં ગલઠી થઈ જાય, 10 વેતર 12 વેતર વ્યાણી હોય, એ ભેં ગલઠી થઈ જાય પછી ખબર આવે વ્યાવવાની નથી, તો એને ખોબો ખોબો ખોળ નાખે અને પછી નો હાલી હકે ઘરે ભારા માથે લઈ આવીને ખડ નાખે કે હવે 2 વર્ષ કે 5 વર્ષ નહીં જીવે, 2 કે 3 વર્ષ જીવશે કે વરસથી જીવશે, કાં હાઉસ માર નાખશે ટીંબામાં નકર મરી જાહે. પણ આ ભેં છે ને, એમાં કોઈ આવીને એમ કે આના 5000 આપી દઈ, 7000 હવે આ ક્યાં દૂધ દેવાની, તો કે અમે 10 વર્ષ એનું દૂધ ખાધું છે, અમારી માં કહેવાય, ભેં ન દેવાય અમારાથી. ગાયની વાત નથી કહેતો, ભેં માટે તો ગાય માટે તો માં કહેવાય, શું કરતા છે. આજ એ પણ જો ઈ ભૂલાઈ જાય ને સંપત્તિ ને ભણતર ભણવું હોય તો જૂબ મૂળ જરૂર નથી. ઈ એક બાજુ માલધારી અમારા ભેહ નથી વેચતા 10 વેતર દૂધ ખાધું હોય, અને એક બાજુ કરોડપતિના દીકરા મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો ભણેલો ગણેલો કોણ છે એ તમારે વિચારવાનું છે કે કોની સંપત્તિ મોટી છે. આ એક વખત તો માથું પડી જાય, યુદ્ધના મેદાનમાં સુરીરો લડતા હતા. આજે જરીક ક્યાંક શેકો પડી જાય, સાકુડું લાગી જાય, ટીટીનસ નું ધનુર નું ઇન્જેક્શન લેવું પડે, તોય આપણે એમ કહી છીએ કે દેશ અરે દુનિયા તો ચાંદ સુધી પહોંચી ગઈ, પણ ત્યાં શું ડાયતો આઈનું બગડ્યું. ઈ 6 વર્ષ જીવતા હતા, 70 ફૂકી ગયા, 70-75 માં પૂરું થઈ જાય, તોય કે આપણે પ્રગતિ પ્રગતિ કા 30 વર્ષ કાઢ નાખે. ઈ 30 વર્ષ જિંદગીમાં તો ઓછા કરે ઈ કોણ દે. તો કહેવાનો મારો મન ઈ રહી અને પછી જો આગળ વધાય તો ભણવું બધું જરૂરી, પણ આપણે આપણું ન ભૂલે. આપણે તો બીજાનું જોવા માટે બધું બહુ છે, આને આમ કર્યું તો આપણે આમ જ કરવું, પણ કરવા જેવું એ ઘણું છે બીજું, એ કરે તો બરોબર છે.
એટલે બાપ ના રસ્તે મારો બાપ કોણ છે, મારા બાપે કીધું છે ઈ સંસ્કાર ને મારે નથી જવા દેવા, ઈ જેને હાચવી રાખ્યું છે ને આંધળીમાં નો કાગળ મને બે કડી ગમે છે, એટલા માટે અદભુત છે. માં છે ને દીકરાને પેટે પાટા બાંધીને મોટો કર્યો હોય, મજૂરી કરી કરીને કાળી મજૂરી કરીને ભણાવ્યો, અને એ દીકરાને મુંબઈ મોકલ્યો કમાવા, ધરાર ગયો મુંબઈ, અને પછી દીકરો આવતો નથી, માની આંખું ઉયું જાય છે, આંધળી થઈ જાય, કોકના ઠામડા ઉઠીને ખાતી, પછી તો છેલ્લે કાંઈ હુજે નહીં, એટલે કોક આડો પાડો દઈ આવે ને ક્યારેક ભૂખી રહીએ, પણ સતાય સમરણ કેનું કરી દીધી. યાદ ખબર, મારો દીકરો તો મુંબઈમાં સુખી છે ને, મારા દીકરાને તો વાંધો નહીં હોય ને, મારા દીકરાને ખાવાનું મળતું હોય છે ને, અને કોઈ સંદેશો નથી આવતો. એમાં એક દી કોકે આવીને કીધું કે તમારો ગીગુ તો મોજ કરે છે મુંબઈમાં, બે કડી મને ગમે, ગીત તો આખું લાંબુ. શું કે છે કે ઈ ભાણાને ભાણીએ એમ કીધું ગીગુ રોજ મને ભેળો થાય રે, મારો ગીગુ રોજ મને ભેળો થાય, તમારો ગીગુ રોજ મને ભેળો થાય, અને દિવસ આખો જાય તમારો દીકરો મુંબઈમાં દાડીયું ખેંચવા, રાતે હોટલમાં ખાય પાણી જેમ પૈસા વેડે, તમારો દીકરો નત નવા લુગડા પહેરે, અને માને થાય કોફડ્યો, હાય હાય હાય, હોટલમાં ખાય જેમ આવે પૈસા વાપરે, મારો દીકરાનું શું થાય, બીમાર પડી જાય, અને કોઈ જાવ તો મારા દીકરાને કહેજો મુંબઈ, આંધળી માં કહે છો, શું કહે છે હવે હોટલ નું જાજો, એ ખાસ માં દીકરા રાખજે, ખર્ચી ખૂટ નો બાપ રે, આ તો માં જ કહી શકે, કારણ કે દવા દારૂ ના, દવા દારૂ ના એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી, બાપ કાયા તારી રાખજે રૂડી, આપણી ગરીબની જ છે મૂડી, બેટા કાયા તારી રાખ જરૂરી. કોઈ પણ આમાં યુવાનો હોય ને વ્યસન હોય ને, એટલું કોઈ દિન વિચારતા કે હું તો પીવું, મારે તો ગમે એ કરવું, એમાં શું, એ તો જિંદગી મારી છે, તારી નથી, તારા પરિવારની, તારા આખા સમાજની તારી જિંદગી છે, સમાજનું ઋણ તારા ઉપર છે, જે માટીમાં તું પેદા થયો છે ને એ માટીના ઉપર તારું ઋણ છે, તારે આટલા ઝાડવા વાવીને જવું જોઈએ, જો આવ્યો હોય તો તારે આટલાને મદદ કરીને જવું જોઈએ, તારે તારા પરિવારને મદદ કરીને જવું જોઈએ, મારી જિંદગી છે, હું ગમે એ કરું એમ ન હાલે, માણસ તરીકે આવ્યા છે, બેટા કાયા તારી રાખ જરૂરી, આપણી ગરીબની જ છે મૂડી, એ સંસ્કાર છે જે બીજા માટે કર્યો એનું જગતના ફલકની માલિકો કાયમ નોંધ થાય છે. હા, ફરમાઈશ દીકરી બાઉની, દીકરીઓની બહુ સરસ ફરમાઈશ છે, પણ હવે અમુક બીજા રાઉન્ડમાં આપણે લઈશું. એક નાનકડી વાત કરી દઉં, એક દીકરીની ફરમાઈશ આવી, એટલે ફરમાઈશ ઘણી બધી છે, પણ આગળ આગળ આપણે મોજીજ કરવી છે. પણ મુક્તિદાનભાઈ બહુ સરસ ગાય છે, એને આપણે સાંભળવા છે, મામા વચ્ચે વચ્ચે વાતો કરશે, મારો દેવરાજભાઈ પણ ફરી વાર મોજ કરાવશે, હું પણ કરાવી. પણ એક માણસને પાંચ દીકરા હતા, દીકરા પરણાવી દીધા, યુવાન થયા, બે ત્રણ દીકરાને લગ્ન થઈ ગયા, બેકના હજી સંબંધ થયા, લગ્ન બાકી હતા, એક જ દીકરી હતી, દીકરી હા હરે, બેનું દીકરી બેઠા ને મને દીકરી બાપ કે બાપ દીકરીની એકાદ વાત કરો, અને બન્યું એવું, દીકરી હા હરે હતી, બાપ બીમાર પડ્યો અને પછી બાપનું મૃત્યુ થયું. દીકરી છે ને જગતના ચોકમાં, એ તો કુદરતની બાપને દેન છે, બાપને કુદરતની દીધેલી એક એવી ભેટ છે કે જે ભેટનું કોઈ મૂલ્ય નથી. બાપ નું મૃત્યુ થયું, ભાઈને એમ થયું કે મારી બેનને સંદેશો દઈ, ગામડું ગામ સંદેશો મોકલ્યો, બસમાં દીકરી ગામમાં, પણ એમ ન કીધું કે બાપનું મૃત્યુ થયું છે, દીકરી અહીં પહોંચી નહીં શકે, રોહે બહુ, એટલે કીધું કે બાપ બહુ બીમાર છે, બેનને સમાચાર દો, બેન આપણા બાપુજી બહુ બીમાર છે, અને તું ઝટ આવ, તું આવી જા તો અડધા તો બાપુ હાથા થઈ જાય, તને ખબર છે બેટા, એટલે બેન તું ઝટ આવ, એટલે બેનને સમાચાર મળ્યા, ગામના પાત્રમાં બસમાંથી દીકરી ઉતરી, દીકરી અને ઉતરીને એટલે કોઈને પૂછ્યું, ઘરેણા બરેણા પહેરીને દીકરી આવે આવતી હોય, કારણ કે એમ કે બાપુ ને બીમાર છે તો ખબર કાઢી આવી, બાપુ હાજા થઈ જાય, પણ ઉતરીને કોકે વાત કરી કે તમારા બાપુનું મૃત્યુ થયું, દીકરી ભાંગી ગઈ, જેટલા ઘરેણા પહેરે તેનું એક પોટલું લીધું, અને પછી જે કાંઈ રોવાનું હતું એ દીકરી રોઈ, બાપની નનામ નીકળી, નનામી નીકળી, ગામના પાદરમાં જે સમસાણે નનામી ફૂગે, એમાં એક માણસ આવ્યો ગાડી લઈને, ગાડી છેટી ઊભી રાખી,
આડો ફરી ગયો અને કીધું કે કોણ ગુજરી ગયું, તો કે ફલાણા બાપા હોય ગયા. હા મને સમાચાર મળ્યા એટલે આવ્યો છું. અયોગ્ય કહેવાય મને ખબર છે, આવા ટાણે શમશાન યાત્રામાં આડું ન ફરાય, પણ 5 લાખ રૂપિયા મારે આ બાપા પાસેથી લેવાના હતા. અટાણે ઉઘરાણી ન કરાય પણ મને ખબર છે, પણ બાપાએ જ મને કીધું હતું કે મારે કાંઈ મને થઈ જાય તો મારા 5 લાખ રૂપિયા જે છે એ તું મારી હજી મને અગ્નિદાહ ન દીધો એની પહેલાં મારા દીકરાઓને પાસે આવી અને તું કહી દેજે, નહીંતર પછી દીએ ન દીએ મને બહુ વિશ્વાસ નથી. એટલે ખાલી આમાંથી જે દીકરો 5માંથી કબૂલ કરી લે ને ખાલી કે 5 લાખ રૂપિયા હું આપી દઈશ, એટલે પછી હું વયો જાઉં, પછી જે દી ભલે મહિનો 2 મહિનો બરસ દીયો એનો વાંધો નહીં, પણ 5 લાખ રૂપિયા મારે લેવાના છે. ત્યાં તો છોકરાઓ મીંડા બોલવાના આવે ટાણે, બુદ્ધિનો છાંટો નથી, જે કાંઈ થવાનું હોય એવી રીતે બધા છોકરાઓ એના હતા એ મીંડા બોલવા ન બોલો કે તો હું અગ્નિદાહ ન દેવા દઉં. અને જે કાંઈ રગજગ થઈ એ રગજગ થઈને બધી ખબર પડી કે મરી જાઉં અહીંયા હું બાપાની હારે, ભલે મારી સીતા ભલે ઓલા છોકરા તો મીંડા ખારા થાય તને ભેળો હળગાવી દઉં, અટણ રૂપિયા લેવા આવાય તો કે જે કરો બાકી રૂપિયા કબૂલો ખાલી અટણ જોતા નથી, પછી જ તમને અગ્નિદાહ બાપાને દેવા દઈશ. એ આ રગજગ હાલતી હતી એમાં દીકરીને ઘેરે ખબર પડી. દીકરી આવી, શું છે આ બધું? તો કે આ ભાઈ જો ને અટાણે ઉઘરાણી આવ્યા, 5 લાખ રૂપિયા કે બાપા પા માગું છું, ઉઘરાણી આવ્યા છે. એવું છે કે હા કે ભાઈ પોતાની પાસે ઘરેણાની પોટલી હતી ને એ આ મૂકીને કીધું કે આપ ગમે ત્યાં જોઈ લ્યો, ગમે ત્યાં બતાવી લેજો હોનીને, આ 3 લાખના ઘરેણા છે, આ લ્યો આ ઘરેણા, 2 લાખ રૂપિયા કાળી મજૂરી કરી અને હું દઈ દઈશ. મારા ભાઈઓ ભલે ના પાડતા હોય પણ હું એની દીકરી છું, મારી ફરજ હું નહીં ચૂકું, હું તમને 5 લાખ પૂરા કરી દઈશ, 3 લાખના ઘરેણા અને 2 લાખ હવે મારી રીતે હું ધીરે ધીરે દઈ દઈશ. અને તેથી ઓલો માણસ છે ને એને કીધું તું કબૂલે છે ને બેન? તો કે હા, બસ મારે એટલી જ વાત કરવી હતી. અને પછી કીધું ગામવાસીઓ સાંભળો, અને આ ઘોકાઓ તમે સાંભળો, બાપાના દીકરાઓ તમે સાંભળો, ગામ લોકોએ સાંભળો, 5 લાખ રૂપિયા આ બાપા પાસેથી મારે લેવાના નહોતા, મારે દેવાના હતા, પણ આનો વારસો કોને દેવો એ હું ગોતતો હતો, હું જોતો હતો, એટલા માટે મેં આ બધું કર્યું છે. આનો બાપ મારો મિત્ર હતો અને એણે કીધું કે આલે આ છેલી મૂડી તને દેતો જાઉં છું અને તને વારસો દીધા જેવું એને દેજે. એટલે તો પછી ઓલો કે મારા માથે ખર્ચો ઘણો આવ્યો નું, મેં તો બધું ખર્ચો મેં કર્યો છે. ઓલો કે મારા લગ્ન નથી, મારા લગ્નમાં થોડોક મારો ભાગ થાય કે ભાગના દીકરા થવામાં અને ત્યાંથી કાર્યવાહી કરો. કહેવાનો મારો અર્થ એ છે કે દીકરી દીકરી છે એ શક્તિ છે, એની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. પણ છેલ્લે એક ગીત એક સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ. ફરી વાર પાછું જેમ રાઉન્ડમાં જે કાંઈ આપણે સમય છે એ પ્રમાણે આપણે કરશું. એક વચ્ચે એક એવી જાહેરાત આવી, પાર્કિંગમાં ગાડી વચ્ચે પડેલ છે, બીજા ગાડીને નીકળે તો એમાં એમને નડે છે, તો ગાડીના નંબર છે GJ પછી ઇંગ્લિશમાં કંઈક છે અને 1236 એવા નંબર છે. 1236 નંબરની એક ગાડી છે, બીજી પણ એક ગાડી છે, એમના નંબર 0801 એવા છે. તો મરદ મરે ને તો માર્ગ મૂકીને મરે એવું યાદ રાખજો. હા એવું છે. એટલે ખાલી 2-2 મિનિટના ગીત તમને કહેવા છે. હા ગાડી એ તો લઈ લે છે, સતત આપણે 2 કલાકથી બેઠા છીએ, 2.5 કલાકથી 2 ગીત જાઉંથી જેમ તમારી ફરમાઈશ હોય મારી પણ હોય. આ 2 ગીત લઈ લઉં પછી હું આપણે વિરામ આપશું. અને ગીત મને બહુ ગમે છે, યે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો પે તડદે તડદે, યે હે અપના રાજપૂતાના નાજી સે તલવારો પે, જિસમે સારા જીવન કાટા બરસી તીર કટારો પે, યહાં પ્રતાપ કા વતન પલા હૈ આઝાદી કે નારો પે, ભૂત પડી થી યહાં હજારો પદવી ન્યાય અંગારો પે, બોલ રહી હૈ બોલ રહી હૈ બોલ રહી હૈ, કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, વિસ્મિતિ સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, જય માતરમ Thank you.
ये यहाँ शिवाजी ढोला था। देखो मुझे मराठों का ये यहाँ शिवाजी ढोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था। बोली हर हर महादेव, बोली हर 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 दादा सोमनाथ सुधी आपणो पड़का नाद फूगे अने पाकिस्तान सुधी पड़कारो फूगे एवा वाइब्रेशनो उभा करवाना छे। हा एटले ऊंचात करीने मारी हारे हर हर करजो, ज्यारे हर 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 आवे त्यारे एटले। देखो मुझ मराठों का ये यहाँ शिवाजी ढोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था। बोली हर हर महादेव, बोली हर 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 बोली हर हर महादेव। बच्चा बच्चा बोला था शिवाजी ने लगी, यहाँ शिवाजी ने आज हमारी शान की इसमें पीछे तिलक करोगे करती है मंगा। इनकलाब की बोलिया यहाँ लगा दी, यहाँ लगा दी, यहाँ लगा दी। बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से हजारों पद्मिनियां अंगारों पे बोल रही है कणकण पे कुर्बानी राजस्थान के छेले। मने फरमाइश रामबाळा ने આવી હતી એક કડી રાહડા ની અને પછી સપાકરો કહી અને ઘણું થઈ ગયું છે પણ કાળું નો રામ કેવો એ કેવો કાળું નો રામ કેવો યુદ્ધે કરણ જેવો આશીર્વાદ મેવો દિલથી કવિન દેવો
लाडी गुपत सलावे गाड़ी मिट हम वीन माडी कालू नो राम केवो युद्धे करण जेवो आशीर्वाद केवो दिन की कवीन देवो मारी ने जाली नाग बायुमान आयु मारो સંસ્કારી બાપની દીકરી હોય 18-18 વર્ષની દીકરી થાય સંસ્કાર બાપના આંગણાની માલિકોર ઘૂંટી ઘૂંટી અને પીધા હોય અને એ દીકરી જયારે માંડવામાં ગોર બાપા એમ કે કન્યા પધરાવો સાવધાન અને હસ્તમેળાપ જયારે કરાવે ને ગોર દાદા અરે જોજો સંસ્કાર બાપની દીકરી આખું શરીર ધ્રુજતું હોય કંપતી હોય દીકરી હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય હાલી જતી હોય બજારમાં તો કોઈથી મીઠ ન માંડી હગાય હામી સિંહણ જેવી દીકરી હોય પણ એ શરીર કંપતું હોય હસ્તમેળાપ થાય ને એટલે શું કામે ખબર એ દીકરી એટલું જ વિચારતી હોય કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને સ્પર્શ કોઈ નથી કર્યો ને એની પવિત્રતા એને ધ્રુજાવે છે એને કંપાવે છે એના સંસ્કાર એને ધ્રુજાવે છે બાકી તો હવે વધારે થાય છે માફ કરજો પણ હાથીની આંટી નાખીને આવ્યા જતા અને કોઈ પૂછે ઈ કોણ હતો ઈ તો મારે બોયફ્રેન્ડ હતો હે તને કાળોતરો કરડે તને હવે અમારે કોની આય મારે અમે વાતું કરવી હવે આમાં અને પાછા માયક ઉપર આવીને ભાષણ કરતી હોય હમ ભારત કા ઉધાર કરને વાલા પત્તા પેદા કરેંગે ઘરનો ઉધાર કરતો ભારતનો ઉધાર જ છે હવે એમ ઉધાર નો થાય ભલ્યું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મન હર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછાવી હાકલ પડે તા ખબર પડી જાય બોલો પ્રસંગ છે ને એક બાજુ આવી રીતે બેનો બેઠેલા એક બાજુ બધા પુરુષો બેઠા હતા અને એમાં બધા બેઠા હતા એમાં બેનું દીકરીમાં એક 25 વર્ષની કોઈ બેન દીકરી બેઠેલી અને એમણે ઘરેણા નહીં પહેરેલા ખાલી ચાંદલો હતો સૌભાગ્યનો
પણ ઘરેણા નતા પહેર્યા તો બીજી બાઈ આમ ઝીણી ઝીણી વાતો માંડી કરવાની દાંત કાઢવા માંડી એટલે એની બેનપણી કીધું બેન તે કોઈ ઘરેણા નથી પહેર્યા ને એટલે આ બાઈ તારી મસ્કરીમાં દાંત કાઢે દીકરી એ બાઈ એટલું જ કીધું કોઈ વાંધો નહીં એનું કામ કરે આપણે આપણું કરી બોલવા વાળા ગમે એ બોલે કેવા વાળા કે લે એ તમે આમાંથી જેટલા બેઠા એમાં સારું કામ કરવા સમાજ માટે ગામ માટે નીકળો ને તો ટીકા કરે એ તૈયારી જ રાખજો તમે એ તો સારું કામ કરવા માટે નીકળો તો જ ટીકા કરવા વાળા નીકળે એક તમને કહી દઉં મને હમણાં નવો એક વિચાર આવ્યો તમે હાથી ઉપર બેહીને નીકળો ને હાથી ઉપર તો જ જરડા ભટકાવવાની બીક હોય હાથી ઉપર કે આ રોડની વાત નથી આ એક સાહિત્યની વાત છે એટલે એમાં વગડો હોય સડકું હોય કેળા હોય હાથી ઉપર બેહો એટલે બાવળના જરડા આવે ફલાણા આડા બડિયા દેવા પડે નામ નામ ને કરી નીકળી જવાનું ગધેડા ઉપર બેહો તો કોઈ જરડું જ ન ભટકાય હા નીચો આમ જોવો ડાયડું માથે ચૂંટણી જતી હોય હાથી ઉપર બેહો હોય ને એને જરડા ભટકાવવાની બીક હોય ગધેડા ઉપર બેહો હોય ને કોઈ જરડા ભટકાવવાની નથી સારું કરવા નીકળો એટલે ટીકા કરવા વાળા એનું કામ કરે તમે બહુ મોટું કામ લઈને સમાજ માટે નીકળશો ને એટલે ટીકા સારું થાય દાંત કાઢવાનું જોઈ લો આદરી આ કોઈ દી થાય માનું કે એ જ મોટું કામ છે બાકી બજરંગદાસ બાપાનો ઓટો બનાવો કોઈ ટીકા કરે જ નહીં તરત ફાળો કારણ કે નાનું કામ ને તરત બની જાય સારી જ વાત છે એ પણ એ થઈ જાય તરત કારણ કે નાનો ઓટો પણ જયારે સમાજ માટે સ્કૂલ મારે બનાવીને બતાવવું છે એકવાર તહી દાંત કાઢવાળા કરે આ જોઈ આદરી છે આ થાય આ ગ્રાન્ટ પણ જ આવવાની અહીંયા આવે પણ આવે તો ખબર પડે કે ના એ તો અહીંયા જ આવી આ જ બધો સમજદાર વર્ગ છે એટલે મારે વધારે જ કેવું પણ સારું કામ કરવા માટે અને બધાયના માટે કરવા જ્યારે નીકળો પાડો હિયો મુજ પાંચનું હારું કર્યું થજો એમ ચાહતા ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈની આગળ જતા એ ઉજળું આપણું પરંપરા છે એ જાળવી આપણે એને મહેમાન આવતા ને મેં વાત કરેલી પેલા અમુક અમુક લાકડીઓ રાખતા લાકડી હોય અને બપોરે દોઢ બે થઈ ગયા હોય અને મહેમાન આવીને તો એ જમ્યા વગર આવ્યા કે જમીન એ પૂછવું ન પડતું બોલો કેવું વિજ્ઞાન છે આપણું એ લાકડી લઈને મહેમાન આવ્યો હોય ટોટલે લાકડી ઊભી રાખે ને આમ ઊભી એટલે બેન તરત ચા મૂકી દે જમીન આવ્યા છે બોલો શું કામે ટોટલે ઊભી લાકડી હોય ને ઘડીક જ રહેવું હોય તો મુકાય ઊભી નકર કોઈ છોકરું નીકળે કોઈ પગ લાગી જાય ધડી દઈને પડે લાકડી ટોસાય ક્યાં કોકને લાગે અને અવાજ આવે એટલે ઊભી લાકડી આમ ટોટલે મૂકે ખબર પડે મહેમાન જમીને આવ્યા છે ચા મૂકી દો પણ એના એ બાપા આવીને સીધા ઢોલિયા આ જય માતા એટલે બેન તાવડી મૂકી દે જમ્યા વગર આવ્યા છે લ્યો આવું વિજ્ઞાન હતું આપણું આવી તો કેટલી વાતો છે આપણી પાસે અને એ વાતો બધી સાચવવા જેવી છે એ ખબર પડી જતી આપણે એની આયલા આવતા હોય ને કોઈ આણું તેડીને જતા ને પેલા આવતા હોય તો બેન બાય આગળ હાલી જતી હોય પુરુષ પાસે તો ખબર પડી જાય એની બેન છે એની ફૂઈ છે એની માસી છે એને કોઈ પણ એ સંબંધ છે અને સ્ત્રી પાસે ને પુરુષ આગળ હોય તો ખબર પડી જાય પતિ પત્ની છે બોલો આવી ઓળખાણ હવે તો કોણ કઈ બાજુ જાય એ નક્કી નથી વેલા મોડા ઘરે હોય આવે એ સારું એવું થાય પણ છતાંય એમાંથી આપણે સાચવવું છે જે સાચવવા જેવું છે એ જેને સાચવવું છે એને કઈ કઈ વાવાઝોડા નડવાના છે નહીં એ બધું અઘરું છે થોડુંક સારું કરો એ અઘરું જોઈએ સારું કરવા માટે નીકળો આ લુગડાને ઉજળા કરવા હોય તો જ ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરલી એટલે હાજે રેડી જ હોય પણ એને પાસે ધોવા માટે મહેનત કરવી પડે ને હાબુ જોઈને સોડા જોઈને બધું જોઈએ પણ એમ કચરો કહી દઈએ આ પટાંગણની માલિકો ચોખ્ખું કરવા માટે મહેનત કરવી પડે ને કચરો ભેળો કરવો ભેળો તો એની રીતે જ થાય ખરાબ બધું એની રીતે થાય સારું આપણે કરવું પડે પણ એક વાત બાકી છે 50 વર્ષથી તાળું મારેલું હોય એક રૂમમાં 50 વર્ષનો ઓરડો હોય ને એમાં તાળું મારેલું હોય એટલે ઘોર અંધારું હોય એ ઓરડો ખોલી આમ કરીને આમ જ દિવાળી કરો ને એક 2 સેકન્ડની માલિકો રે નહીં પણ 1 સેકન્ડના અડધા ભાગમાં એ અંજવાળું થઈ જાય ત્યાં અંધારું ભાગી જાય જેને અંધારું ભગાડવું છે તો 50 વર્ષનું હોય તો ભાગી જાય હું કઈ નહીં કે ન ભાગે એટલે છેલ્લે આ રામવાળાનું સફાકરું હા સોરી જો આગળ રહી જાતો આમાં શું છે અમારે એટલી બધી સારું કર્યું યાદ ઘરેણાવાળી વાત એમને રહી જાય એટલે કે ટીકા કરવાવાળા કરે બેને કીધું કે એને ઘરેણા તે નથી પહેરે એટલે આ બાયું દાંત કાઢે છે થોડાક આમ સારા ઘરેણા બરણા આમ કંઈક દેખાવું જોઈએ એકચ્યુઅલી એવું બહુ હોય ને આમ એટલે આ વાત એમાં સમજ્યા દેવી એટલે બાઈએ કીધું કે એને બોલવા દો એનું કામ કરે આપણે આપણું કામ કરાય એટલે કાંઈ વાંધો નહીં આવી રીતે બેઠા ને આવી જાય સરસા હાલતી હતી ત્યાં એક યુવાન આવ્યો 30-32 વર્ષનો પણ યુવાન આવ્યો તો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 આવ્યો આવો અહીંયા આવ્યો એટલે બાઈ નજર ખેંચે ને એવું બધું કોણ આવ્યું હારા હારા માણા મીંડ્યા ઊભા થવા એ કે આવું બધું કોણ આવ્યું તો એ ઓલી જે બાઈએ ઘરેણા નહોતા પહેરે ને એને કીધું કે એ મારું ઘરેણું આવ્યું મારો પતિ છે મારો ધણી છે એની આબરું એવડી છે ને કે મારે ઘરેણા પહેરવું કે ન પહેરવું મેં રોટલો એવો ખવડાવ્યો છે મહેમાન ગતિ એવી કરી છે ખબર પડી જાય એ સંસ્કાર એ ઘરેણા જેને ઉકેલા રાખ્યા ને એટલે ઘરેણા ન પહેરવાને એવું કાંઈ આપણું નથી ખૂબ ફેરજો પૈસો હોય તો એ સારી વાત છે પણ સાચું ઘરેણું આ છે ને એ ધન છે ને એ દુનિયાને ખબર પડે કે અહીંયા આ આમ જ થાય અહીંયા આમ જ થાય એટલે આ બધી ફરમાઈશું ભાઈઓની બધાની છે પણ 2 કલાક થઈ ગઈ છે તો મારે એકચ્યુઅલી નાનો એવો જીવ હોત છે
થોડો પોરો ખાયલો. વૈજ્ઞાનિકો એમ કે સતત બે કલાક ન બોલવું, ન મગજ ઈ કે ખહી જાય. વિજ્ઞાનિકો એવું કીધું, બોલવું નહીં સતત બે કલાક, નકર મગજ ખહી જાય. અમે વિજ્ઞાનને કૂદી ગયા. તો એમને હાલે છે, એનું કારણ શું છે ખબર? તમારો પ્રેમ. આમાં પ્રેમને ભાવના જ પડકારો જ કામ કરે. અમને કલાકારો ને કવિઓને ત્રણ દી ખાવા ન દે વાંધો ન આવે, બાકી પડકારો ન મળે મરી જાય. હાય હાય હાય, તો શું થયું એવું થાય. એટલે આ સમજદાર વર્ગ છે, એટલે આ રામબાળાનું સપાખરું અટાણે ખૂબ બધા સાંભળે છે. અને ક્યાં ક્યાં સુધી હિન્દી ભાષી કે એકચ્યુઅલી સપાખરું છે એ તો સાંભળશું, એ તો સુનેગા. એટલા માટે દાદા કુંવર અંજની નો કોપીઓ ને એને રોળ્યું રાવણ નો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં, એને કરીને અમારા વાળાને વાત નકર, જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેફ નહીં રામડો. તો ખારું કરે તમારે રહેવાય નહીં ભાઈ, કીધું તમે એની શક્તિના વખાણ કર્યા છે, એના નથી કર્યા. એક દુવો તો એવો કવિએ કીધો, આ દુવો જેવો તો અંગ્રેજ નહીં કે આવડ્યું નહીં. વિશ્વયુદ્ધ થયા ને પેલું બીજું, એમાં કે અંગ્રેજ ને આવડ્યું નહીં, અમારા વાળાને વાત ન કરી કે રામવાળા ને, કે જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દે જ નહીં રામડો. ઈ કે બોલો, અંગ્રેજ ને જર્મન આફીડા બળિયા જોથા બે, એવું ત્રીજું ગરીમાં તે રણ જગાડ્યું રામણા. આવા આવા દુઆવા. એક વાળા દરબાર નો એક બીજો દુઓ છે કે ગાડા ના પૈ જેમ ગળે કથન બિયારા, કેણ પણ ના ફરે હામો નાગરા વાળા થારા વેણ. આ બધા અદભુત ફરમાઈશું, ઘણી બધી છે ચાપરાજ વાળાની છે, પણ આગળ ભલી સમય છે તો આપણે સાપરા સિંહ વાળા ગીત મારું લખેલું એ બધું જોઈશું. પણ અત્યારે તો આ સપાખરું ગીગા બાપુ બારક લખેલ. હાથે તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા, બાગ બોલી રામ રામ કરી હાથ બાગ જામ જાળા પછી પાસે નાગ જાણે ફૂટા ઘાસ માન તેના ફૂટા ઘર નાગ જાણે જાળા ભાળા પેટ ભાળા ફલે ભાળા પેટ ભાળા ભાળ ભાળા ભેગા ગાળા રંગ કાળા ફૂલ મોજાળા મોજાળા વાહે વાદળા રા તોર ફાડ ફાડ તાળ કટો કાળ બાગારા ની તોર કાના ગણ કી ગાડી ધાન કી ગાડા ગાડી ધાન કી જરતા નામ મોટિયા બેકાર ધણ કી સિંધવા રાગ ધણ કી જટિયા લોક ધણ કી બાબલ હુર બાર 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 ગાલા આનો વાત ઢોક વાત ઘટા ગાળો દેનો ખાલા ફેરી હંદા વાળા ગાળા તોડી આવી છે. વાળા કાળા તોડી આવી છે ભોળે દીએ ગામડામાં લૂંટવાની પાડે ધાડા મારી ગમો ને. અને મને એટલો આજ રાજીપો થાય છે કે હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં યુવાનો આવ્યા છે. આપણા આવા બધા ગીતો આપણા સાંભળે છે. હા
हनुमत दोमवाने लगा डाला देम खाला पीर हुंदा बाला काला तोड़िया विषय कन तोड़ दिए डामल डामा लूटवाने पड़े डाला मारी डमरोली माड़ा पैरा एक में पंजा नाक तो मावियो सी डाला मथो काल डाल डाडालो हादियो दे तो डुंगरा डाणा कन हाथिया भुगरा डुंग हादिया पतीरे मात लागिया पिता रहे पति